नमस्कार मित्रों, आजे गई काले तो प्रश्नोत्तरी में आखो समय पूरो थई गयेलो। आजे तमने थोड़ा प्रोडक्ट्स विषे वातो करी लिए, एटले तमने अंदाज आवे के आपने कई कई वस्तुओ उपयोग में लई शकीए छे अने आपना त्यांथी कई वस्तुओ तमने अवेलेबल छे। तो एक तो तमने आ लीफलेट जे लोको व्हाट्सएप ग्रुप में छे ए लोकोने सॉफ्ट कॉपी आ लीफलेटनी मैं शेर करेली छे। तो एनी अंदर त्रीजा नंबरनु पानू छे, एमां अभी प्रोडक्टोनी विगतो छे। तो एमां अमे कैटेगरी करी छे कि कई वस्तु शाना माटे छे अने एनो उपयोग कई रीते करवो। ए એટલે તમે આ લીફલેટમાં ડિટેલમાં જોશો તો તમને બધો ખ્યાલ આવી જશે। આપણે અહીંયા શરીરમાં બે વાતોનું ધ્યાન રાખવાનું છે, એક શરીરની સફાઈ અને બીજો શરીરનો ખોરાક, અને ત્રીજું છે ત્રિદોષ નાશક, કે ભાઈ આપણા શરીરમાં રોગ આવે છે તો કપિત વાયુના હિસાબે। તો એક ત્રીજી કેટેગરી છે ત્રિદોષ નાશકની, અને ચોથી એક વસ્તુ છે કે જે સ્પેશિયલ વસ્તુઓ કે અમુક ક્રિટિકલ પેશન્ટ્સ માટે શું આપણે વધારાનું કરી શકીએ એવી ચીજોનું એમાં ઉલ્લેખ હોય છે। તો સૌથી પહેલાં બોડી ક્લિન્ઝિંગ માટે શું શું અને કઈ ચીજો તમે વાપરી શકો, તો સૌથી ઉત્તમ છે અહીંયા ડબ્બાઓ જે બતાવ્યો છે એનીમાનો ફૂટ, આ ડબ્બો બરાબર છે। તમે માર્કેટમાં લેવા જાઓ તો આવી કડક પાઇપવાળો આવે, અહીંયા આપણે કડક પાઇપવાળો આપતા નથી। અને બીજું મેં પહેલાં એક બતાવેલું કે નર્મો સીધું લગાવી શકે એવી એક પાઇપવાળું સેટ પણ આપણે આપીએ છીએ, અત્યારે સેન્ટર ઉપર અવેલેબલ નથી પણ એ તૈયાર થશે એટલે અમે તમને એની જાણ કરીશું। તો ડબ્બો જે છે એ એનીમાનું પોટ જે તમે દુકાનમાં લેવા જાઓ તો એની MRP હોય છે 355 રૂપિયા, આપણા ત્યાં સેન્ટર ઉપર એને 150 રૂપિયામાં આપીએ છીએ। આ ડબ્બા સાથે એક તો આપણું લીફલેટ આવી જાય અને સાથે સાથે એનીમાં લેવા માટેના પોઝ કઈ રીતે એનીમાં લઈ શકાય એના ચિત્રો પણ એમાં જોડે હોય છે। જો આ સૌથી ઉત્તમ પોઝ આ છે કે તમે વાંકા વળી જો, માથું નીચે રાખો, પાછળનો ભાગ ઊંચો રાખો, પાઇપ અંદર નાખીને ડબ્બાને આ રીતે ત્રણ ચાર ફૂટ અંદર લટકાવી દેવાનું, સ્ટેન્ડ ઉપર મૂકી દો અને આમાં પીવાનું ચોખ્ખું જ પાણી આપણે ભરવાનું હોય છે, પાણી ગરમ નહીં ઠંડુ નહીં, પાણીમાં કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી। તો આ પોઝ જે છે એ તમને મોટા આંતરડામાં છે કુંડે સુધી લઈ જઈ શકે। આ બીજા પણ પોઝ છે, જો અહીંયા બેઠા બેઠા એટલે આ સૂતા આ રીતે વાંકા વરી અને તમે જ્યારે પાણી અંદર જવા દો છો તો મોટા આંતરડામાં છે અંદર સુધી પહોંચી જશે। તમે આ રીતે પણ કરી શકો, જે લોકોના પેટ મોટું હોય તો આ રીતે પીઠ ઉપર સૂઈ જાય અને પાણી અંદર જવા દે, આ રીતે પણ જવા દઈ શકો બરાબર છે। તો અઠવાડિયામાં એકવાર તો તમે આ રીતે એનિમલ લઈ લો, એટલે શું છે કે અંદર સુધીની ગંદકી નીકળી જાય। શરૂઆતમાં 2-4 દિવસ આ રીતે લઈ લો એટલે અંદર સુધીની ગંદકી નીકળી જાય, જે લોકો નવું સ્ટાર્ટ કરતા હોય એ લોકો। પછી એક વખત તમે સ્ટાર્ટિંગ કરી લો છો પછી આ પોઝ રોજ કરવાની જરૂર નથી, અઠવાડિયામાં 1 કે 2 વાર આ રીતે સફાઈ કરો, બાકીના સમય તમે બેઠા બેઠા કરો। બેઠા બેઠા કરો એટલે આપણી જે ડાબી બાજુ જે છે ત્યાં સુધી પેલી કેથેટર છે એ છેક સુધી નાખી દો, એટલે ડાબી બાજુનું આંતરડું તમે રોજે રોજ સાફ કરી લો, આ રેગ્યુલર કરો। બીમાર હોવ કે ન હોવ રોજ કરવાથી ફાયદો છે, નુકસાન કંઈ નથી। તો એનીમાનો ઉપયોગ જે છે એ તમે આ રીતે કરી શકો છો, આ ડબ્બા સાથે એનું ચિત્ર આવતું જ હોય છે, કોઈને જરૂર હોય તો કહેજો, હું ફોટા દ્વારા એને મોકલી આપીશ અલગથી। હવે આ ડબ્બો રોજ ઘણા લોકોને શું હોય, બહારગામ વારે વારે જવાનું થાય, તો ડબ્બા રોજ લઈ જવો ત્યાં લટકાવવાની સગવડ હોય ન હોય, તો આવી સિચ્યુએશન ઊભી થાય છે એટલે લોકો પછી બહારગામ જાય એટલે લઈ જતા નથી। તો બહારગામ માટે એક તો મેં પેલો નર્મો લગાવવાનો એક ડાયરેક્ટ નર્મો લાગે એ ટાઈપના પાઇપનો સેટ આવે છે, એક એ ઉત્તમ છે। ડબ્બો લઈ જવો અનુકૂળ ન હોય
તો એમના માટે એક બીજો રસ્તો છે, આ છે એનિમાનો પંપ આવે. તો એક આ બીજી વસ્તુ છે જે એનિમાના ડબ્બાના ઓપ્શનમાં તમે વાપરી શકો. આ પંપ આવે, આ પંપનો આખો સેટ છે. એક છેડાએ આવી પાઇપ આવે, આ પણ તમે મળ માર્ગેથી થોડી અંદર નાખી શકો. અને ઊંડે સુધી સફાઈ કરવી હોય તો ડબ્બા સાથે આવી કેથેટર પાઇપ આવે, નરમ એકદમ રબરની આવે, તમે અહીંયા ભરાઈ શકો. આને હવે આ આની જગ્યાએ તમારી જે એનિમાનો ડબ્બો આવે છે ને એમાં જે બે નાની કેથેટર આવે છે 1 ફૂટની, એ પણ અહીંયા લાગી શકે. આ પણ લાગી શકે, પેલી પણ લાગી શકે. તો હવે આ પંપનો ઉપયોગ કઈ રીતે કરવાનો? તો તમે આ બહારગામ ગયા હોય તો આ પંપ જોડે લઈ જઈ શકો. આ છેડો જે છે પાણીની ડોલમાં મૂકવાનો, ચોખ્ખા પાણીમાં. અને આ પાઇપ જે છે તમે આંતરડામાં અંદર ઇન્સર્ટ કરી નાખો. અને આ સહેજ પેલા કરતાં સહેજ જાડી હોય કેથેટર કરતાં, આ રબરની કેથેટર આવે, પેલી પીવીસી પાઇપની આવે. હવે આ જે છે એ તમે ઊંડે સુધી નાખી દો અને આ છેડો જે છે પાણીની ડોલમાં મૂકો અને પછી તમારા પંપને દબાવવાનો હોય. તમે દબાવતા જાઓ એટલે પાણી ડોલમાંથી ખેંચાય, પંપમાં થઈ અને આંતરડામાં અંદર અહીંથી જતું જાય. અને અહીંયા સિસ્ટમ કેવી હોય કે અહીંયાથી પાણી આ બાજુ જ આવી શકે, અહીંથી પાછું ના જઈ શકે. એટલે ઘણા લોકોને પાછી બુદ્ધિશાળી હોય તો એવું વિચારે કે આ પાઇપ અને ડોલમાંથી પાણી ખેંચીને અંદર તો જાય પણ પંપ પાછો છોડી દઈએ એટલે અંદરવાળી ગંદકી પાછી ડોલમાં તો ના આવે ને, આવું વિચારે ઘણા હોશિયાર લોકો હોય. તો ના, એવું ના થશે નહીં, આમાં વન વે વાલ્વ હોય, બરાબર છે. તો જે પુરુષો છે એ લોકો માટે આ સરળ રહે વાપરવું, કારણ કે એ લોકો થોડા આમાં શું છે કે આ પંપને દબાઈ દબાઈને હવાથી હવાનો પંપ દબાવતા હોય તે પાણી આનો દબાવવાનું હોય છે એટલે થોડી મજૂરી કરવાની થાય, એટલે તમારે થોડી તાકાતનો વાપરવી પડે પછી પાણી અંદર આંતરડામ જાય. તો તમે બેઠા બેઠા સૂતા સૂતા આનો ઉપયોગ કરીને આ ક્રિયા કરી શકો. એટલે આ પંપનો એક આખો સેટ આવે છે, એ આપણા ત્યાં સેન્ટર ઉપર ઉપલબ્ધ હોય છે. તમારે કુરિયરથી પણ જોઈતો હશે તો આની કિંમત અને ડબ્બાની કિંમત સરખી જ હોય છે, 150 રૂપિયા, બરાબર છે. માર્કેટમાં ઓનલાઈન તમને આ બધી વસ્તુઓ મોંઘી મળે. તો એક મોટું આંતરડું સાફ કરવા માટે આપણા જોડે આ બે ઇન્સ્ટ્રુમેન્ટ છે અને ત્રીજું પેલું નર્મો ડાયરેક્ટ લગાવવાની પાઇપવાળું, બરાબર છે. તો મોટું આંતરડું તમે સફાઈ આનાથી કરી શકો. હવે રહી નાનું આંતરડું સાફ કરવાની. તો નાનું આંતરડું સાફ કરવા માટે આપણા જોડે 2-3 વસ્તુઓ છે. એમાં એક છે આ મળશુદ્ધિ પાવડર. આ સોનામુખી સંચર હિમજ અજમો સૂંઠ વરિયાળી હરડે એમાંથી બનાવેલું છે. આ એટલું અદ્ભુત છે કે અત્યાર સુધી અમે અને લોકોના જે અનુભવો છે એ પ્રમાણે કે પેટ સાફ કરવા માટે ગમે એટલા પ્રકારના તમે ચૂર્ણ લો પણ એમાં તમને જે રિઝલ્ટ ના મળે એના કરતાં આની અંદર વધારે મળે છે, આવું બધા સાધકોના અનુભવો કહે છે. આ બહુ સ્ટ્રોંગ છે અને તમે રાત્રે સૂવાના ટાઈમે આનો ઉપયોગ રાત્રે સૂવાના ટાઈમે કરવાનો છે. ભોજન કર્યાના કમસે કમ 2-3 કલાક પછી આ ધ્યાન રાખવાનું છે. જો તમે જમીને તરત જ આ લઈ લો તો ભોજનનું પાચન થાય એ પહેલાં એને બહાર કાઢવાનું કામ કરી નાખે, એટલે પાચન થયા વગર નીકળી જાય. એટલે ભોજન રાત્રે છેલ્લે જે ભોજન કરો એના 2-3 કલાક પછી તમારે આ પાવડરનો ઉપયોગ કરવાનો છે. 1 ચમચી ઉપયોગ કરવાનો છે. 1 ચમચી પાણીમાં ઓગાળી સાદા પાણીમાં, ગરમ પાણી લેવાની જરૂર નથી, પીને સૂઈ જાઓ. આખી રાત નાના આંતરડાવાળો બધો કચરો મોટા આંતરડાએ મોકલી દેશે અને મોટું આંતરડામાં કચરો આવી જાય એટલે સવારે તમે વગર એલાર્મે તમને ઉઠાડે. આટલું જોરદાર અને તાકાતવાળી વસ્તુ છે, અદ્ભુત આનું કોમ્બિનેશન છે, બરાબર. હવે આ 1 ચમચી શરૂઆતમાં તમારે જે લોકો નવા સાધકો હોય એ લોકો 1 કે 2 દિવસ આનો ઉપયોગ કરે, પછી આનો રોજ ઉપયોગ ન કરાય. અઠવાડિયામાં 1 અથવા 2 વાર, બહુ ભારે કબજિયાતવાળો હોય તો 3 વાર, એટલે 2 કે 3 દિવસે 1 વાર જ આનો ઉપયોગ કરવાનો છે અને 1 જ ચમચીનો ઉપયોગ કરવાનો. આ પણ ધ્યાન રાખવાનું છે. જો 1ની તમે 2 ચમચીઓ લઈ લેશો
તો બીજા દિવસે ઓફિસમાં રજા મુકાઈ દેશે, એટલા ઝાડા કરી નાખે છે, તમને બહાર જવાની એ છૂટ નહીં હાલ, એટલું આ સ્ટ્રોંગ છે. બરાબર છે? એટલે આ મરશુદ્ધિ પાવડર એ બહુ તાકાતવાળો છે, એને સમજપૂર્વક વાપરવાનો છે, રોજે રોજ વાપરવાનો નથી. બરાબર છે? અઠવાડિયામાં બે કે ત્રણ વાર જ આનો ઉપયોગ કરવાનો, અને શરૂઆતમાં એક બે દિવસ સરંગ લઈ લો એટલે બધા જૂના કચરા નીકળી જાય, આંતરડા તમારા ચોખ્ખા કરી નાખે. આ બહુ સ્ટ્રોંગ છે એટલે રિઝલ્ટ પણ એવું આપે છે પેટ સાફ કરવા માટે. એટલે જે લોકોને વજન ઉતારવું છે એવા લોકો પણ આનો ઉપયોગ કરે. અચ્છા, જે લોકો એનિમા લેવાથી ગભરાય છે એ લોકો માટે પણ આ કામનું છે. તો જે લોકોની શારીરિક તકલીફ હોય, એનિમા લઈ ના શકતા હોય, ઘણા લોકોની બીકન પ્રકૃતિ હોય કે ભાઈ એ ખાવે જ નહીં, ઈચ્છા જ ના કરે, એ કહે છે દવાઓ ખાઈશું પણ એનિમા નથી લેવો, તો આવા લોકો જે છે એ લોકો માટે આ મરશુદ્ધિ પાવડર બહુ ઉપયોગી છે. તો જે લોકો એનિમાના અવેજમાં આનો ઉપયોગ કરવા માગતા હોય એ રેગ્યુલર આની અડધી ચમચીનો જ ઉપયોગ કરે, રેગ્યુલર આખી ચમચી ન વાપરે, આ પણ ધ્યાન રાખવાનું છે. એટલે સવારે નેચરલ ટોયલેટ તમારું કરાવી નાખે એટલો જ આનો ઉપયોગ કરવાનો છે ક્વોન્ટિટીમાં. તો આ મરશુદ્ધિ પાવડર એ અદ્ભુત કોમ્બિનેશનવાળી ચીજ છે, આપણે સ્પેશિયલ આ બનાવરાઈએ છીએ આયુર્વેદિક ફર્મવાળા જોડે, એટલે તમને આવી વસ્તુ માર્કેટમાં લગભગ ક્યાંય નહીં મળે. આ પણ 200 ગ્રામનું જે પેકેટ છે એ 100 રૂપિયામાં આપણા ત્યાં ઉપલબ્ધ હોય છે. પછી એ આ મરશુદ્ધિ બહુ સ્ટ્રોંગ છે, પણ જે લોકોને રોજ વાપરવું હોય તો એમના માટે એક ત્રિફલા ચૂર્ણ આવે છે. આ માર્કેટમાં જે ત્રિફલા ચૂર્ણ આવે છે એ જ પ્રકારનું છે, આમળા હરડે અને બેળા આ ત્રણનું કોમ્બિનેશન છે. બરાબર છે? આ પણ 200 ગ્રામનું છે, આ પણ 100 રૂપિયાનું છે, પણ આ જે છે એ પેલા મરશુદ્ધિ જેટલી તાકાત નહીં કરે. આ જેટલું આંતરડા સાફ કરી આલે એટલું આ ન કરી આલે. એટલે જે લોકો કાયમી વાપરે છે પેટ સાફ કરવા માટે એ લોકો ત્રિફલા ચૂર્ણ વાપરવું હોય તો વાપરી શકે, રોજે રોજ આ લેવામાં કોઈ નુકસાન નથી. પેલાને રોજે રોજ લેવું જોખમવાળું છે એટલે અમે તમને પ્રિફર નથી કરતા. હા, પણ જેના પેટ વધારે છે, કબજિયાત બહુ ભારે છે તો અડધી ચમચી લે તો ચાલે, વધારે ન લેવાય. આ તમારી એકની કે બે ચમચી લેવાઈ જાય ત્રિફલા ચૂર્ણમાં તો એની કંઈ બહુ મોટી સમસ્યા આવતી નથી. તો આ ત્રિફલા ચૂર્ણનો ઉપયોગ તમે રેગ્યુલર કરી શકો, પેલો તમે વીકમાં એક કે બે વાર કરી શકો. પેટ સાફ કરવા માટે ત્રીજી વસ્તુ છે એક આમળાનો પાવડર. આ આમળા પાવડર તમે જ્યારે બપોરે લીલા પાંદરાનો જ્યુસ બનાવો તો એની અંદર આ તમે એક બે ચમચી નાખો અને પીઓ તો તમારું પેટ સાંજ સુધીમાં રિઝલ્ટ આવે, કાં તો સવારે પેટ સાફ કરી આવે. એટલે આમળા એ પેટ સાફ એટલે આંતરડા સાફ કરવા માટે પણ કામનું છે. આમળું જ્યારે લોહીમાં જાય છે તો લોહીની સફાઈ પણ કરે છે, અને કોલેસ્ટ્રોલ બ્લોકેજ હોય તો એ પણ જરા કાઢી આપે છે. એટલે ઓવરઓલ આપણા બોડીની ક્લિન્ઝિંગ જે આમળા કરી આપે એટલું બીજું કોઈ ખાટું ફ્રૂટ કરી આપે નહીં. એટલે આંતરડા સફાઈથી લઈ અને તમારા લોહીની સફાઈ માટે આમળાનો પાવડર આ એક્સપોર્ટ ક્વોલિટીનો હોય છે, જે લોકો એક્સપોર્ટ કરતા હોય એવી ક્વોલિટીનો જ આપણે અહીંયા લઈએ છીએ. એટલે ક્વોલિટીની રીતે બહુ સરસ છે વસ્તુ, અને આ તમે રેગ્યુલર ચટણી બનાવવામાં વાપરી શકો, લીલા પાંદરાના જ્યુસ બનાવવામાં વાપરી શકો, કોઈ બી ફ્રૂટના જ્યુસ કાઢ્યા હોય તો એમાં ખટાશ કરવા વાપરી શકો, અને પેટ સાફ કરવા માટે પણ આ કામમાં આવે છે. તો આ પણ રેગ્યુલર તમે આંતરડાની સફાઈ, લોહીની સફાઈ અને બોડી ક્લિન્ઝિંગ માટે વાપરી શકો. તો આમળાનો પાવડર પણ ઉપયોગી છે. આ સિવાય બોડી ક્લિન્ઝિંગ માટે એક ઉત્તમ વસ્તુ અમે બનાવેલી છે, એ છે હૃદય ટોનિક, હૃદય અમૃત અને કફનાશક. આ આદુ, લીંબુ, આદુનો રસ કાઢવાનો, લસણનો રસ કાઢવાનો, લીંબુનો રસ કાઢવાનો અને એપલ વિનેગર, આ ચાર વસ્તુઓ સરખા ભાગે તમે ઘરે પણ બનાવી શકો. આદુ ક્રશ કરો, એને ગળણામાં નીચોઈ કાઢો અને એનો પ્યોર જ્યુસ કાઢો, પાણી નહીં નાખવાનું. લસણને ક્રશ કરો, એનો પ્યોર નીચોઈ કાઢો, એનો પ્યોર જ્યુસ, પાણીનો ટીમ્પુ એ નહીં નાખવાનું ક્યાંય. એ રીતે લીંબુનો પ્યોર રસ કાઢો. એપલ વિનેગરની બોટલ આવે છે સ્પેશિયલ, એ અહીંયા આવી નથી મારા જોડે સેમ્પલ. અમેરિકન ગાર્ડન કંપનીનું એપલ વિનેગર આવે છે, તો એ એપલ વિનેગર. આ ચાર વસ્તુઓ તમારે સરખા ભાગે લેવાની,
पचास पचास एम एल बधी काढ़ी तो पचास पचास एम एल चार भागी लो चार चार चीजों लो एटले 200 ml थयु तो 200 ml में तमारी बीजू 200 ml चोख्खू मध नाखवानू आपणा त्यां मध पण उपलब्ध होय छे प्योर अने नेचरल एकदम चोख्खू तो मद आ पांच वस्तुओं भेगी करो एटले आ टॉनिक तैयार थई जाय। हवे आ उपयोगमां कई रीते आवे छे तो जे लोको नवा साधको छे હવે આપણે શું છે કે આખી જિંદગી તરેલું ખાઈએ છીએ વઘાર કરેલું તેલ ખાઈએ છીએ રિફાઇન્ડ તેલ ખાઈએ છીએ તો આ જે ગરમ થયેલા ચરબી પછી એ વનસ્પતિ તેલરૂપી હોય અથવા ગાય ભેંસના ઘીરૂપી હોય તો આ રિફાઇન્ડ થયેલું તેલ અને ગરમ થયેલા ઘી ખરાબ ક્વોલિટીના ઘી આપણા શરીરમાં જાય છે એટલે એ બ્લોકેજ કોલેસ્ટ્રોલને બીપીને બધું વધારે છે એટલે 25 વર્ષની ઉંમરનો અત્યારે જવાન છોકરો હોય એનું તમે હાર્ટ ચેક કરાવો ને તો એના શરીર એના હૃદયમાં 25% બ્લોકેજ મળી આવે કેમ કે આપણી ખાવાની હેબિટો ખરાબ છે ખોટું ખાઈએ છીએ એટલે તો એક તો તમારા લોહીની નળીઓ બ્લોક હોય છે લોહીમાં ફરતો કોલેસ્ટ્રોલ ખરાબ હોય છે એ વધારાનું ફરતો હોય છે તો આ બધો જે કચરો જે છે આપણી સર્ક્યુલેટરી સિસ્ટમમાં એ કચરાને કાઢવાનું કામ આ ઉત્તમ કરે છે એટલે બ્લોકેજથી કાઢ્યા લે ખરાબ કોલેસ્ટ્રોલ કાઢ્યા લે લોહીને નળીઓ સાફ કરીયા લે ફરતો કચરો કોલેસ્ટ્રોલ હોય એ બધો કાઢી નાખે એટલે જે લોકોને બીપી છે કોલેસ્ટ્રોલ છે બ્લોકેજ છે આવા લોકો બાયપાસ કરવા માટે ડૉક્ટરોએ કહી દીધેલું એવા પેશન્ટોએ આ ટોનિકનો ઉપયોગ કરી અને પોતાના હૃદયના બ્લોકેજ ખુલ્લા કરી નાખેલા છે એમને સમસ્યાઓ નથી અમારા જોડે એવા પેશન્ટો છે કે ડૉક્ટરે બાયપાસની તારીખ આપી દીધી હોય પાર્કિંગમાંથી પહેલાં મારે ઓફિસમાં આવતી વખતે એ 5 વાર ઊભો રહે ત્યારે ઓફિસમાં ચડી શકે એટલું શ્વાસ ચડો એટલું બ્લોકેજ હતું આવા પેશન્ટોએ આ ટોનિક પી અને પોતાના બ્લોકેજ કાઢ્યા છે એટલે જે લોકો નવા સાધકો છે એ લોકોએ ખાસ આ વસ્તુનો ઉપયોગ કરી લેવો રોજ 2 વાર 2 ચમચી 1/2 ગ્લાસ પાણીમાં ખાલી પેટે અને પી અને પહેલું પી લેવું પછી જ્યુસને એવું પીવું આ 1/2 કલાક પહેલાં પી લેવું એટલે લોહીમાં ભરી જાય લોહીમાં ભરી જાય એટલે તમારા લોહીની બધી સફાઈ કરી નાખે અચ્છા લોહીમાંથી પછી શું થાય આ જે તે આપણા અંગોની અંદર જાય ટીશ્યુઓની અંદર જાય તો પેન્ક્રિયા છે કે લીવર છે કે જે બી છે તો ત્યાં અંદર જશે ને તો ત્યાં બી કોઈ આવા બ્લોકેજ હશે ને તો એને પણ કાઢી નાખશે તો આ બધાની જગ્યાએ બોડી ક્લિન્ઝિંગનું કામ કરે છે તો જે લોકો બ્લોકેજ બીપી કોલેસ્ટ્રોલવાળા છે એ લોકો અને બ્લોકેજ વધારે પડતું બ્લોકેજ છે એવા લોકો 3 વાર આનો ઉપયોગ કરે દિવસમાં ખાલી પેટે બપોરે જમવાના પહેલાં લઈ શકે સવારે ઉઠીને પાછા 2 ચમચી લઈ શકે 1/2 ગ્લાસમાં અને રાત્રે છેલ્લું ભોજન કરવાનું હોય એના પહેલાં પણ લઈ શકે 1/2 કલાક પહેલાં જે લોકો બીપીવાળા છે સામાન્ય વજનવાળા ઉતારવાનું છે એ લોકો 2 વાર લે અને જે લોકોને કોઈ સમસ્યા નથી અને બોડી ક્લિન્ઝિંગ કરવું છે એ દિવસમાં 1 વાર 2 ચમચી આ લઈ લે બરાબર છે તો આનો ઉપયોગ કરવાથી શરીરનું ઓવરઓલ ક્લિન્ઝિંગ કરી નાખે એટલે તમારી લોહીની નળીઓ ચોખ્ખી થઈ જાય રસ્તા ખુલ્લા થઈ જાય લોહીનું સર્ક્યુલેશન સારું થઈ જાય લોહી સારી રીતે ફરી શકે અને જેટલું લોહીનો જે ફરવાનો રસ્તા જે છે એટલા જેટલા ચોખ્ખા એટલું તમારું બોડીમાં રિપેરિંગ મેન્ટેનન્સ કામ જલ્દી થાય એટલે અમે ખાસ આ નવા સાધકોને ભલામણ કરીએ છીએ કે આવી 1 કે 2 બોટલો પૂરી કરી નાખો એ ત્યાં સુધીમાં તમારું અંદરનું ઓવરઓલ ક્લિન્ઝિંગ થઈ જાય આ 200 ml 250 ml જેટલું આવતું હોય છે અને આ 150 રૂપિયાનું હોય છે તો આપણે જાતે જ બનાવડાવીએ છીએ આપણા સેન્ટર ઉપર આ વસ્તુ બરાબર છે તો એક આનો ઉપયોગ તમે નવા સાધકો કરી શકે બીપી કોલેસ્ટ્રોલ બ્લોકેજવાળા અને જેને વજન ઉતારવાનું છે એ લોકો કરે હવે આમાં એક બીજો એક્સ્ટ્રા ફાયદો થાય છે કે આની અંદર એક તો આ આમાં જે વસ્તુઓ વપરાય છે બધી એન્ટીવાયરલ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે એટલે પ્રિઝર્વેટિવ તરીકે જ કામમાં આવે જો એપલ વિનેગર પ્રિઝર્વેટિવ કહેવાય લસણ એ વાયરસ મારવાવાળી વસ્તુ છે એટલે બગાડ એનો બગાડ ના થાય લીંબુ પણ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ અને એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી છે તો એ પોતે બગડતી નથી આદુ પણ એ આ રીતે છે તો આ બધી વસ્તુઓ મધ પણ એવી વસ્તુ છે પ્રિઝર્વેટિવવાળી છે તો એપલ વિનેગર અને મધ પ્રિઝર્વેટિવવાળી વસ્તુઓ છે પેલી બધી વાયરસને મારવાવાળી વસ્તુઓ છે એટલે આ બગડતું નથી આ તમે બહાર ખુલ્લામાં રાખો કે ફ્રીજમાં રાખો આ બગડશે નહીં એક વર્ષ સુધી આને બગડવાના અમે જોયા છે ટ્રાયલ લીધા છે બગડતું નથી
હવે આનો બીજો સૌથી મોટો ફાયદો શું છે કે જ્યારે આપણી આ પ્રથામાં જે લોકો આવે છે શરૂઆતમાં એ લોકો જ્યારે કાચું ખાય છે, કાચું ખાય, ફ્રૂટ્સ ખાય, એટલે શું થાય, શરીરમાંથી કચરો છૂટો પડે, ચરબી ને બધા જે હોય એક્સ્ટ્રા આ બધું છૂટું પડે, એ છૂટું પડે બધું લોહીમાં જ જાય. હવે કચરો જે છૂટો પડે લોહીમાં જાય, અને લોહીમાં જાય એટલે શું થાય, જો વધારે પડતો કચરો છૂટો પડે શરીરમાં તો એ કચરો વધી જવાથી લોહીમાં ઘણા લોકોને લોહી આપણા લોહીની અંદર શરદીને તાવના વાયરસ હયાત જ હોય છે, ન હોય એવું બની જ ના શકે, કારણ કે તમે શ્વાસ લો છો એમાં એ શરદીના વાયરસ જાય જ છે 24 કલાક. તો આપણા લોહીમાં જ્યારે કચરો વધી જાય છે ત્યારે ઘણા લોકોને શું થાય છે કે 10માં 2-3 વ્યક્તિઓ એવી હોય કે જેમને લોહીમાં કચરો વધારે છૂટો પડી જાય, પાછા ખાવાનું ચાલુ રાખે, રો ફૂડમાં બી વધારે દબાઈને ખાય, તો એમના લોહીમાં કચરો વધી જવાથી શરદી અને જીરણ તાવ આવવાના ચાન્સ થાય છે, કાં તો ગેસ થવાના ચાન્સ વધી છે. તો આ શરીરમાં જે વાયરસ ને બેક્ટેરિયા જે વધવાની પ્રોસેસ છે એને અટકાવવાનું કામ પણ આ હાર્ટ ટોનિક કરે છે, કારણ કે આમાં લસણ છે, આદુ છે, આ બધા વાયરસ મારવાનું કામ કરે, લીંબુ છે તો આ બધું સફાઈનું કામ કરે છે, તો આ વાયરસને વધતો અટકાવે છે. તો તમે આ નવી આપણી નેચરલ ડાયટ સિસ્ટમમાં આવો છો તો તમને સાઈડ ઇફેક્ટથી બચાવવાનું પણ કામ કરે છે આ, એટલે આ તમને સપોર્ટ કરે છે કે ભાઈ તમને કોઈ સાઈડ ઇફેક્ટો ન આવવા દે અને તમને એ સિસ્ટમ ઉપર આરામથી ચાલવા દઈ શકે. તો આનો બીજો પણ આ ઉપયોગ છે, એટલે આનું નામ અમે હૃદય અમૃત અને કફ નાશક આવું લેબલ આના ઉપર આપેલું છે. તમને આમાં લીફલેટની અંદર એ 3 નંબરના પાના ઉપર આની વિગતો જોવા મળી જશે. હવે બીજી એક અદ્ભુત ક્લિન્ઝિંગ, બોડી ક્લિન્ઝિંગ માટેની ઉત્તમ વસ્તુ છે કે બોડી ડિટોક્સ આપણા શરીરના નાનામાં નાના સેલ સુધી. તો આમળાનો જે વાત કરી તમને કે આમળા પાવડર જે છે એ તો આયુર્વેદે ઉત્તમ ઔષધ આપેલી છે આપણા આયુર્વેદ શાસ્ત્રની અંદર, કે શરીરના તમામ રોગ કાઢવા હોય તો પહેલાં શરીર સફાઈ કરવું પડે, અને સફાઈ કરવા માટે આમળું જેટલું કામ કરે એટલું કોઈ કામ કરતું નથી. આમળામાં પાછો બીજો એક અવગુણ છે કે જો આ વધારે પડતું લેવામાં આવે તો તમને મસા થવાના ચાન્સ રહે છે, મસા ફૂલવાના ચાન્સ રહે છે. તો આ જોઈ લેવાની તમારી પ્રકૃતિ પ્રમાણે, કોઈ તકલીફ પડતી હોય તો આમળાનો ઉપયોગ ઓછો કરવાનો. પણ આમળું જે છે એ આપણા શરીરના તમામ સ્પેરપાર્ટને ક્લિન્ઝિંગ તો કરી આપે છે, પણ આમળાની એ મર્યાદાઓ છે, એ દરેક જગ્યાએ નાનામાં નાના સેલને અંદર જઈ અને એ સેલને ડિટોક્સ કરી શકતું નથી. તો કુદરતે એની અવેજમાં એના કરતાં સારી સફાઈ કરી આપે એવું હિમાલયન બેરી બનાવી આપી છે, સી બકથોન કહેવાય એને. જો આ દેખાય છે ને ચિત્ર, આવું ચિત્ર, આવી બેરી આવે, આ હિમાલયન બેરી કહેવાય અને અંગ્રેજીમાં સી બકથોન કહેવાય. આ -40 ડિગ્રી લદ્દાખમાં થાય, બહુ વસ્તુ અદ્ભુત છે, અને એનો રંગ પણ આવો કેસરી રંગનો જ હોય. તમે આ હિમાલયન બેરી અથવા સી બકથોન લખશો ને ગૂગલ ઉપર કે યુટ્યુબ ઉપર તો તમને આના અદ્ભુત લાભ જાણવા મળશે. આ આમળા કરતાં એવું કહેવાય છે કે 50 ગણું સૂક્ષ્મ લેવલે બોડી ક્લિન્ઝિંગ કરે, એટલે જે લોકો ક્રિટિકલ પેશન્ટો છે, હા 4-5-7 પ્રકારના રોગો છે, ડૉક્ટરોએ કહી દીધું છે કે હવે આ જેટલું જીવે એટલું જીવે, તો આવા જે કેન્સરવાળા કે કિડની ખલાસ થઈ ગઈ છે, લીવર ખલાસ થઈ ગયા છે, ફેફસા ખલાસ થઈ ગયા છે, કે જેમને જીવવાની હવે ઉમેદ છોડી દીધી છે, એવા લોકો માટે આ રામબાણ ઈલાજ જેવું છે, અદ્ભુત કામ કરે છે આ, એટલે શરીરમાં ક્લિન્ઝિંગ આ કરવાનું અદ્ભુત કામ કરી આપે છે. તો આ ક્લિન્ઝિંગ મટીરિયલ તરીકે તમે ઉપયોગમાં લઈ શકો. આ એકચ્યુઅલી હોય છે બહુ મોંઘું, આ 500 ml છે, પણ આની MRP છે 1399 રૂપિયા, બરાબર. હવે આપણા સેન્ટર ઉપર જે આવા ક્રિટિકલ પેશન્ટો માટે સસ્તું મળી રહે એટલા માટે અમે અમને જે ભાવે મળે છે, અમને આ 750 રૂપિયામાં મળે છે, તો અમે નફો લીધા વગર આ વસ્તુ આપી દઈએ છીએ, 1300 વાળી વસ્તુ 750માં. આ ક્રિટિકલ પેશન્ટો માટે છે, નોર્મલ વ્યક્તિઓ પણ આ લઈ શકે કે જેને પોતાનું બોડી ઓવરઓલ ક્લિન્ઝિંગ કરવું છે એના માટે આ લઈ શકે. રોજ 2 ચમચી 1 ગ્લાસ પાણીમાં ગમે ત્યારે ખાલી પેટે સવારે ઉઠીને લઈ શકે, અથવા બપોરે જમવાના કલાક પહેલાં, ભોજન કરવાના પહેલાં હંમેશા ક્લિન્ઝિંગ મટીરિયલ ખાલી પેટે લેવું જરૂરી છે.
तो ये शरीर में सफाई काम सारी करी आपे। तो आनो उपयोग तमे सरस करी शको छो। सी बकथोन कहवाय आने, अने हिंदी में एने हिमालयन बेरी कहे छे, बराबर छे। तो आ क्रिटिकल पेशंटो माटे उत्तम वस्तु छे। तो जे लोकोने वधार पड़ता रोग छे ए लोको आनो उपयोग करे। पछी शरीर सफाई माटे एक आपणी आ घर्षण थैलीनो सेट आवे छे, आ स्नान करवा माटेनो सेट छे। आमां त्रण वस्तुओ छे, एक तो आ थैली आवे, आ कॉटननी आवे जाड़ी वणाटवाळी, मादरपाट टाइपनो आનું વણાટ આવે, ખાદી ટાઈપનો, અને હાથમાં પહેરી લેવાની હોય, અને આ રીતે ઘસી ઘસીને નાહવા માટે છે। તમે આખા શરીરના દરેક જગ્યાએ અને ઘસી કાઢો, બરોબર છે। સ્નાન કરવા માટે આપણે સાબુનો ઉપયોગ કરીએ છે, તો આયુર્વેદ અને નેચરોપથી એમ કહે છે કે સાબુની જગ્યાએ આવું સૂત્રવું કાપડથી ઘસીને સ્નાન કરો। આ ઘસવાથી શું થાય કે તમારી ચામડી ઉપરનું જે કંઈ નકામો કચરો છે બધો નીકળી જાય, બરાબર, અને આપણા પરસેવાના છિદ્રો જે છે ને ખુલી જાય। તમે જ્યારે સાબુથી નાહો છો એટલે તમને ખબર જ નથી કે સાબુ કેવા કામ કરે। સાબુ જનરલી બે પ્રકારના હોય છે, હિરોઈનનો ફોટો હોય સાબુના રેપર ઉપર તો માની લેવાનું એ બ્યુટી શોપ હશે, અને હીરોનો ફોટો હોય કે કોઈ સ્પોર્ટ્સમેનનો ફોટો હોય તો એ ટોયલેટ શોપ હશે, એના ઉપર લખેલું જ હોય। તમે સાબુ જુઓ ને તો એના ઉપર લખેલું હોય બ્યુટી શોપ અથવા ટોયલેટ શોપ। હવે આ બ્યુટી શોપ જે છે એ સુગંધીવાળા હોય, એટલે તમે એનાથી સ્નાન કરો ને એટલે તમારી ચામડી ઉપર એક ચોક્કસ પ્રકારની સુગંધીનું લેયર ચોંટી જાય, એટલે તમને આમ સુગંધી સુગંધીવાળા કરી આલે, પણ એ સફાઈ કામ કરતા નથી। અને જ્યારે સુગંધી તમારી ચામડી ઉપર ચોંટે છે એટલે આપણે શરીરના જે પરસેવાના છિદ્રો હોય એના ઉપર આ લેયર થઈ જાય છે, અને પરસેવા રૂપે જે શરીરનો કચરો બહાર કાઢવાનો હોય એ પ્રોસેસ અટકી જાય છે। એટલે બ્યુટી શોપથી નાહવાનો મતલબ તમારા શરીરમાંથી કચરો બહાર કાઢવા માટેનું કામ, બહાર કાઢવાનું અટકાવવાનું કામ, એટલે તમારા શરીરમાં એ નુકસાન કરે। એટલે મહેરબાની કરી સ્નાન કરવું હોય તો કદાપી બ્યુટી શોપથી સ્નાન કરશો નહીં, એ નુકસાનવાળી વસ્તુ છે। નાહવું જ હોય તો ટોયલેટ શોપનો ઉપયોગ કરો, એ સફાઈ કામ કરશે, બરાબર છે। પણ અમે તો કહીએ છીએ કે આ ઘર્ષણ થેલી, નાહવાની થેલી ઘસી ઘસીને નાહો, કોઈ સાબુની જરૂર નહીં, આ તમારે બે ત્રણ વર્ષ ચાલે, નાહી લીધા પછી સાફ કરી અને સૂકવી દો રોજે રોજ, સાબુ તો રોજ ઘસાઈ જાય, દર અઠવાડિયે નવા લાવવા પડે, અને આ તો વર્ષો સુધી ચાલે, કોઈ ખર્ચો નહીં, બરાબર છે। તો આ ઘર્ષણ થેલી એ તમારા શરીરની બાહ્ય સફાઈ માટે બહુ ઉત્તમ વસ્તુ છે। આના સાથે એક સ્ક્રબર આવે માટીનું, આ આપણા પગના જે તળિયા હોય એને દબાવી, હાથના અને પગના તળિયાને દબાવી એક્યુપ્રેશર પોઈન્ટ જે હોય એને આ દબાવવા માટે કામમાં આવે છે। જનરલી શું થયું કે લોકો સુધર્યા એટલે પગમાં ચંપલ પહેરીને બૂટ પહેરીને ફરતા શીખી ગયા। હવે જ્યારે આપણે બૂટનો કે ચંપલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણા પગના નીચેના જે તળિયાના એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે દબાવવાના બંધ થઈ જાય છે। એટલે એક્યુપ્રેશરના પોઈન્ટ જે છે હાથના અને પગના એ બહુ કામના હોય છે, તમને એનો લાભ ચોક્કસ મળતો જ હોય છે। તો તમે નાહવાના સમયે આ એક સ્ક્રબર રાખવાનું, આના જોડે સેટમાં જ આવે આ થેલીના સાથે, નાહવાના ટાઈમે 5 મિનિટ તમારા આ બધા એક્યુપ્રેશરના પોઈન્ટ દબાવી દેવા, પગના તળિયા અને હાથના પંજા। તો આને તમે 5 મિનિટ સમય ફાળવો તો તમારા હાથના અને પગના તળિયાનું એક્યુપ્રેશર થઈ જાય, તો એના લાભ તમને મળે। અને આ સેટ સાથે ત્રીજી વસ્તુ આવે છે, આ છે આંખોને વોશ કરવા માટેનો કપ, આઈ વોશ કપ। આ આપણા શરીરને રોજ ધોઈએ છે તો કોઈ દિવસ આપણી આંખોને આપણે સાફ કરતા નથી, તો આંખોને સાફ કરવા માટે આ સિમ્પલ કપ આવે, આની અંદર તમારે ચોખ્ખું પાણી ભરવાનું પીવા લાયક, નોર્મલ પાણી, ગરમ નહીં ઠંડુ નહીં, અને આમાં પાણી ભરી અને તમે આંખ નીચે આ રીતે મૂકી દો અને બરોબર વ્યવસ્થિત ગોઠવાઈ જાય એટલે તમે આમ પણ કરી શકો અને આમ પણ કરી શકો, અને આમ કરી અને આંખોને ઉગાડ બંધ અને ગોળ ગોળ ફેરવવાની, તો તમારી આંખોની સફાઈ અંદર સુધીની થઈ જાય। હવે
આ ચોખ્ખા પાણીનો પણ ઉપયોગ કરી શકો. બાળકો હોય તો એમના ધીરે ધીરે નંબર ઓછા થશે, તમને બેતાલેના નંબર આવ્યા છે તો એ પણ નંબરો ધીરે ધીરે ઓછા થશે. આ રોજ 4-5 વાર આ રીતે આંખો ધોવાથી એનો ફાયદો થાય છે. આનો બીજો ઉપયોગ તમે જો, જે લોકોને આંખો લાલ રહેતી હોય, અંદર પિયા વળતા હોય કે અહીંયા કન્ટામિનેશન વારે વારે થઈ જતું હોય, તો એવા લોકો માટે આની અંદર એમનું પોતાનું જ સ્વમૂત્ર અંદર ભરવાનું અને એને આ રીતે દિવસમાં 2 કે 3 વાર આવું કરો તો પણ તમને આંખોમાં એકદમ, જેને ગરમી થતી હોય, લાલાશ થઈ જતી હોય, તો આમાં બહુ રાહત થાય છે. અદ્ભુત છે, સ્વમૂત્રનો પ્રયોગ પણ તમે આ કપથી કરી શકો છો. અને જે લોકો સૂર્ય ચિકિત્સા પદ્ધતિમાં માને છે તો એમને જે સૂર્યના તડકામાં રાખેલું પાણી જે હોય એનો પણ તમે આ વશ, આંખનો વશ કરવા માટે ઉપયોગ કરી શકો છો. તો આ ઘરના જે લોકોને નંબરો છે, આંખોની તકલીફો છે, એ લોકો માટે અને રોજ નોર્મલ વ્યક્તિ હોય એને પણ આનો ઉપયોગ કરી લેવો જોઈએ. તો આ શરીર સફાઈ માટેના આ 3 વસ્તુઓનો આખો સેટ, એક તો નાવાની થેલી, સ્ક્રબર અને આ કપ, આ 3 ભેગા છૂટક આમ 80 રૂપિયાની કોસ્ટ થાય છે, પણ તમે આખો સેટ લો છો તો એ તમને 50 રૂપિયામાં ઉપલબ્ધ થઈ જાય છે, આપણા સેન્ટર ઉપરથી મળી જાય છે. તો આ બધી વસ્તુઓ જે છે એ અલ્ટિમેટ શરીરની સફાઈ માટેની વાતો કરી. આ બધા પ્રોડક્ટો ક્લિન્ઝિંગ મટીરિયલ માટે ઉપયોગમાં આવે છે. હવે શરીરમાં લોહી જે છે સારું બનાવવા માટે અને મોઢાની લાર માટે શું કરવાનું હોય છે, તો હું વારે વારે કહું છું કે તમે જેટલો ખોરાક ખાઓ અથવા પીવો, જ્યુસ પીવો અથવા કંઈ ખાધું, તો જેટલો ખોરાક પેટમાં જાય એટલી મોઢાની લાર જવી જોઈએ. આ કુદરત એવું કહે છે, કુદરતનો નિયમ છે. તમે જો, આ બધા શાકાહારી પ્રાણીઓ ચાઈ 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 વાગોળી વાગોળીને ખાય છે, એટલે જેટલો ખોરાક ખાય છે એટલી લાર એમના શરીરમાં જાય છે અને એટલે એ લોકોનું પાચન સારું થાય છે, બીમારીઓ આવતી નથી. આ લાળની અંદર બહુ ગુણ છે. જે લોકોના આંખોના નંબર હોય એ લોકો સવારે ઉઠીને અને આ વાસી લાર લઈ અને આંખોમાં આંજન કરી લે તો આંખોના નંબર ઓછા થાય છે, આંખોની જલન ઓછી થાય છે, આંખો લાલ રહેતી હોય તો એમાં ઠંડક થઈ જાય છે. તો આ લાર એન્ટીવાયરલ પ્રોપર્ટીવાળી બી છે, એન્ટીબેક્ટેરિયલ એન્ટીબાયોટિક પ્રોપર્ટીવાળી કુદરતી બનાવેલી ચીજ છે. એટલે તમે જ્યારે ખાઓ છો ત્યારે લાર ભેગી કરો છો તો ખોરાકમાં આવેલા વાયરસ બેક્ટેરિયાનો નાશ થઈ જાય અને શરીરમાં ખોરાક ચોખ્ખો થઈને જાય, એટલે શરીરમાં નુકસાન ના કરે. એટલે ચાવવું બહુ મહત્ત્વનું છે. પરંતુ અહીંયા થાય છે શું, તમે ગમે એટલું ધ્યાન રાખો, ગમે એટલું ધીમે ધીમે ચાઈને ખાઓ, પણ કદાપી જેટલો ખોરાક પેટમાં જાય છે એટલી તમારી મોઢાની લાળ જતી નથી. હવે ઘણી વખતે શું થાય કે તમે જમવા બેઠા, હવે આપણા આ સિસ્ટમમાં પ્રોબ્લેમ શું થાય છે કે તમે સવારે ઉઠ્યા તે બપોર સુધી નિર્જરા ઉપવાસ કરો છો, એટલે એક તો આગલા દિવસ રાત્રે જમીન સૂઈ ગયા હોય, પછી સવારે ઉઠીને છેક બપોર સુધી પાણી એ પીતા નથી. તો અહીંયા એક સમસ્યા પેદા થાય છે મારા હિસાબે, કે જ્યારે તમે જમવા બેસો છો એટલે તમારા લોહીમાં પાણીનું પ્રમાણ ઓછું હોવાથી તમે જ્યારે જમવા બેસો છો એ વખતે મોઢામાં જે લાર પેદા થવી જોઈએ જેટલી ક્વોન્ટિટીમાં, એટલી લાર પેદા થઈ શકતી નથી પાણીના અભાવે. એટલે મારી બધાને ભલામણ છે કે તમે બપોરે જ્યારે આ ખાવાનું ચાલુ કરો એના 1/2 કલાક કે 15 મિનિટ પહેલાં એકાદ ગ્લાસ પાણી પી લો. 15-20 મિનિટ, 1/2 કલાક પહેલાં એક ગ્લાસ પાણી પી લો અને પછી તમે આ જ્યુસ કે ખાવા માટે બેસો, તો શું થશે કે તમારા શરીરમાં લોહીમાં પાણી આવી ગયું હશે. જે લોકો એનિમલ લે છે એ લોકોને થોડી રાહત રહે છે, કારણ કે એનિમલ લે છે એટલે પાણું પાણી શરીરમાં થોડું આવી ગયેલું હોય છે, તો એમને થોડો લાભ મળે છે. પણ જે લોકો એનિમલ નથી લેતા, પાણી પીતા નથી, શરીર સુકાઈ જાય છે, અચ્છા પિત્ત પ્રકૃતિવાળાને તો પાછું ઓર સુકાઈ ગયેલું હોય, એમને તો પાણી વધારે ઉડી ગયું હોય શ્વાસ રૂપે અને ગરમીના પરસેવા રૂપે. તો જે લોકો પિત્તવાળા છે એનિમલ નથી લેતા,
કાં તો બહુ વહેલા એનીમાં લીધો હોય, લેટ તમે જમવા બેસો છો, તમારું મોઢું સુકાયેલું લાગે છે, તો હું એવું પ્રિફર કરીશ અને સલાહ આપીશ કે જમવાના અડધા કલાક કે 15-20 મિનિટ પહેલાં એક ગ્લાસ પાણી પી લો. પાણી પી લેવાથી તમારા લોહીમાં પૂરતો પાણીનો પુરવઠો હશે અને જ્યારે તમે જમવા બેસશો કાં તો જ્યુસ પીશો ચમચી ચમચી, તો તમારું મોઢું પૂરતા પ્રમાણમાં લાર પેદા કરી આપશે. તો આ લાર જેટલી વધારે પેદા થાય એટલું આપણું પાચન ઇઝી થાય અને સારું થાય. તો લાર બહુ જરૂરી છે. હવે તમે ગમે એટલું ધીમે ધીમે આ પ્રયોગ કરો, પાણી પી લો, મોઢામાં ધીરે ધીરે ચાઈ ચાઈને ખાઓ, પણ 100% લાર પૂરી કરી શકતા નથી. તો બાકીની લાર પૂરી કરવા માટે આપણા જોડે મુખવાસની વ્યવસ્થા કરેલી છે. જો આપણા ઇન્ડિયામાં જ, ભારતની અંદર જ મુખવાસની વ્યવસ્થા શાસ્ત્રોમાં અને આયુર્વેદમાં વર્ષો જૂની આપેલી છે. અને પહેલાંના જમાનામાં તો કાયદેસર ચાંદીના ડબ્બા હોય મુખવાસના, એમાં કપૂરી પાન હોય અને અલગ અલગ બધા મુખવાસો હોય અને આ બધા ભેગા કરી અને પાન જમ્યા પછી પાન ખાવાની આ વર્ષો જૂની પરંપરા હતી. તો મુખવાસ શાના માટે હતા? આ પાન ખાવાનો કેમ સિસ્ટમ આવી? તો એના પાછળ એકમાત્ર ઉદ્દેશ હતો કે તમે જે ભોજન કર્યું છે એ ભોજનમાં જેટલી લાળ ચાવવામાં ઓછી ગઈ હોય એ લાળ પાછળથી પૂરી કરવા માટે. તો આ મુખવાસની એક વ્યવસ્થા ગોઠવાઈ ગયેલી છે આપણા સંસ્કૃતિની અંદર. હવે એ બધા જૂના જમાનાના પાનના ડબ્બા અને રાખવાની આ બધી વ્યવસ્થા જતી રહી છે, ઘરમાં હવે કોઈ રાખતું નથી, એટલે હવે તમારે લાર તો મોકલવી જ પડશે. તો આ લાર માટે અમે અહીંયા તમને 2-3 વસ્તુઓ સજેસ્ટ કરીએ છીએ. એમાં સૌથી ઉત્તમ છે આ છે આ સૂરજમુખીના બીજ. આ સનફ્લાવર સીટ જે કાચા જ હોય, ખોતરા કાઢેલા આવ્યા અને રેડી ટુ યુઝ, સીધા ચાઈને ખાઈ શકાય. એટલે તમે માની લો કે 1 કે 2 ગ્લાસ જ્યુસ પીધો, પછી જમવાનું જે કંઈ કાચું ખાવાનું છે કલાક પછી ખાઓ છો, તો જ્યુસ પીધો કે કંઈ બી ખાધું એના પાછળ તમારે શું કરવાનું, આ 2 ચમચી સૂરજમુખીના બીજ લઈ લેવાના, મોઢામાં મૂકી દેવાના મુખવાસની જેમ, અને એને ધીરે ધીરે ચાઈ 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 એને ખાતા રહેવાનું, ધીરે ધીરે ધીરે, હા ફટાફટ ખાઈ નથી જવાનું. હવે તમને એમ થશે કે સાહેબ કેમ આજ ખાવાનું, સૂરજમુખી જ શું કા લેવાનું, બીજું લઈએ તો ના ચાલે? ચાલે, પણ મેં અહીંયા શું ઉદ્દેશ રાખ્યો કે તમારા મોઢામાં એક તો લાળ થવી જોઈએ, પહેલી પ્રાયોરિટી આ છે. અને બીજી વસ્તુ કે તમે એવી વસ્તુ ખાઓ કે શરીરમાં જઈને પાછી ગુણકારી પણ હોય, એટલે લાળની લાળ અને બીજા પોષક તત્વો કે જે જરૂરી તત્વો હોય એ પણ શરીરને મળી જાય. આ બંને ઉદ્દેશો સાથે સર થાય એના માટે હું સૂરજમુખીના બીજ સલાહ આપું છું. હવે સનફ્લાવર સીડના બેનિફિટ કેટલા હોય છે ને એ તમારે મને પૂછવાની જરૂર નહીં, તમે ગૂગલ ગુરુને પૂછી લેજો, સનફ્લાવર સીડ્સ બેનિફિટ લખીને સર્ચ કરજો, તમને ઢગલાબંધ એના બેનિફિટ બતાવશે અને આના ઉપર લખેલા જ હોય છે. તમે 1-1 બેનિફિટ ચેક કરશો ને તો તમને એક વસ્તુ માર્ક ધ્યાન ઉપર આવશે, માર્ક થશે કે આપણા શરીરમાં જેટલી સિસ્ટમો કામ કરે છે, જેટલા તંત્રો છે, શ્વસન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે, કંકાલ તંત્ર છે, કે જેટલા પ્રકારના પાચન તંત્ર છે, કે જેટલા પ્રકારના તંત્રો છે, જેટલી સિસ્ટમો છે આપણા બોડીની, એ તમામને ફાયદા કરે છે. એવું એક પણ તંત્ર બાકી રહેતું નથી જેમાં સનફ્લાવર સીડ કામ ના આવે. અને સૂર્યની શક્તિથી જ પેદા થયેલી ચીજ છે. આ ધરતી ઉપર કોઈ એવી શક્તિ હોય ઉત્તમમાં ઉત્તમ તો એ છે સનલાઇટ. અને સનફ્લાવર એટલે સૂર્યમુખી. તમને ખ્યાલ જ છે કે જ્યારે સવાર પડે ત્યારે આ છોડનું જે ફૂલ હોય સૂર્યમુખીનું એ પૂર્વ બાજુ હોય, સૂરજમુખી સૂર્ય બાજુ એનું મુખ હોય, એટલે સૂર્યમુખી કીધું. સવારમાં પૂર્વ બાજુ હોય, બપોરે આમ ઉપર થઈ જાય અને સાંજના પાછું પશ્ચિમ બાજુ થઈ જાય. એટલે આ બીજ તૈયાર કરવામાં જેટલો સૂર્યની શક્તિનો લાભ મળ્યો છે એટલો બીજા કોઈનો નથી. એટલે આપણા શરીરની તમામ સિસ્ટમ્સને આ સારા બેનિફિટ આપે છે. અને એમાં છેલ્લો ફાયદો એવો લખેલો છે કે કેન્સરને પણ આવતું અટકાવે, આમાં એનો ફાયદો છે. તો કેન્સર માટે તો મેં તમને અગાઉ કીધેલું જ છે,
કે આવતા 10 વર્ષની અંદર દુનિયાની 25% પબ્લિક કેન્સરનો ભોગ બની ચૂકી હશે. તો આ કેન્સરને આવતું અટકાવવાના ગુણ ધરાવે છે. એટલે તમારે બપોરે આને મુખવાસ તરીકે લેવાનો. હવે તમને થશે કે સાહેબ આ કેવું લાગે સ્વાદમાં. હવે સ્વાદ ના હોય તો હું તમને કહું જ નહીં ખાવાનું. સ્વાદ વગરની ચીજ તો ખાવાની મેં ના જ પાડેલી છે. કડવી ચીજો તો ક્યારે ખવાય, વાયરસ વધી ગયા હોય તો, બાકી નહીં ખાવાની. આનો સ્વાદ હોય છે બદામ જેવો. તમે આ મોઢામાં મૂકશો ને, ખાશો ને, તો તમને કાયદેસર ખાવો પડશે કે બદામ ખાતા હોય એવું લાગશે. એટલે સ્વાદમાં બદામ જેવો, ગુણમાં બદામ કરતાં 10 ગણો સારો, અને ભાવમાં બદામ કરતાં સસ્તો. ગુજરાતીઓને તો આ સસ્તું સારું ને ફાયદાવાળું પહેલું, પછી બીજું બધું, આ તો આપણા સંસ્કારમાં છે. તો બદામના પૈસા ના ખર્ચાય, સૂરજમુખીના પૈસા ખર્ચી અને મુખવાસ તરીકે રોજ ખાઈ શકાય. તો આનો ઉપયોગ તમે ખાવા કરજો, મુખવાસ તરીકે અમારા ત્યાંથી મંગાવજો, અથવા માર્કેટમાં ઓનલાઈન મળે જ છે. અમારા ત્યાં તમને 50% કરતાં સસ્તું પડશે માર્કેટમાં ઓનલાઈન કરતાં. બરાબર, આ 500 ગ્રામ છે 150 રૂપિયામાં હોય છે. તમે ઓનલાઈન ચેક કરજો, 700 રૂપિયાથી 800 રૂપિયા કિલો હોય છે. બરાબર છે. તો આ સૂરજમુખીના બીજ, હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે આને શેકવાના નથી, કાચા જ ખાવાના છે. આ ખાસ ધ્યાન રાખજો. જો શેકશો તો જેમ શેકેલી સિંગ કોલેસ્ટ્રોલ બ્લોકેજ વધારે અને કાચી સિંગ કોલેસ્ટ્રોલ બ્લોકેજ ઓછા કરે, એમ આને શેકીને ખાશો તો બ્લોકેજ વધારશે, નુકસાન કરશે. એટલે આને કાચા જ ખાવાના છે, બદામ જેવા જ સ્વાદમાં લાગે છે. બીજું આનું ધ્યાન એ રાખવાનું કે આના ફોતરા કાઢેલા છે એટલે આ જલ્દી ખોરા થઈ જાય ગરમીમાં. એટલે આને ફ્રીજમાં રાખવાના, જરૂર પડે એટલા મુખવાસ કાઢવાના, 2-4 દિવસ અઠવાડિયું ચાલે એટલા રાખવાના, પતી જાય એટલે પાછા નવા કાઢવાના. બરાબર છે. તો આ 500 ગ્રામનું પેકિંગમાં આવે છે. તો મુખવાસમાં એક આ ઉત્તમ વસ્તુ છે. આવીને આવી બીજી વસ્તુ હોય છે પમ્પકિન, કોરાના બીજ. આ કોરાના બીજ છે, આ ફોરેનથી આવે, ઇમ્પોર્ટેડ કોરાના બીજ છે. જ્યાં પેલા મોટા મોટા 3-3, 4-4 ફૂટ મોટા કોરા બને ને, ફોરેનમાં બહુ આવડા મોટા કોરા બને, એટલે એના બીજ પણ મોટા હોય. આ સુકાઈ ગયા પછી આવડા મોટા છે. તો આ કોરાના બીજ એ પણ સૂરજમુખીના બીજના જેવા જ લાભવાળા છે, પણ આ ઇમ્પોર્ટેડ હોવાથી કોસ્ટલી હોય છે, મોંઘા હોય છે. આ 500 ગ્રામના જેટલા પૈસા છે એટલા 150-200 ગ્રામના છે. એટલે આનાથી રેટમાં થોડો ડિફરન્સ છે. બંને આ સ્વાદમાં ટેસ્ટી હોય છે, જે શોખીન હોય ખાવાના, ટેસ્ટી હોય એ લોકોને મજા આવશે, અથવા બંને મિક્સ કરીને પણ તમે ખાઈ શકો. બરાબર છે. તો જેટલી વાર ખાઓ છો, પીવો છો, એટલી વાર તમે મુખવાસ મોઢામાં મૂકી અને લાંબો ચલાવો, જેટલી લાળ થાય એટલી તૈયાર કરી અને પેટમાં મોકલવાની. હવે તમે આ 2 ચમચી ખાઓ, એટલી વાર સૂરજમુખી ખાઓ કે પમ્કિનના બીજ ખાઓ, છતો એ 100% લાળ પૂરી થતી નથી. હજી લાળ ખૂટી છે. તો હજી બાકીની લાળ જે ખૂટે છે એને પૂરી કરવા માટે અમે એક આ ત્રીજી વસ્તુ તમને ભલામણ કરીએ છીએ. આ છે આંબલીના કચુકા. બહેનોએ તો બહુ ખાધા હશે આંબલીના કચુકાનું નામ પણ, અને મોઢામાં પાણી આવી જાય. તો આ આંબલીના કચુકા જે છે એને તમારે ફોતરું કાઢી નાખવાનું. આ થોડા શેકેલા હોય, વધારે પડતો શેકાઈ ગયેલો હોય અને કણસો લાગે તો ફેંકી દેવાનો. આ બહુ મોંઘા નથી હોતા, આ 20 રૂપિયાના 200 ગ્રામ હોય છે. બરાબર છે. તો આંબલીના કચુકા ફોતરું કાઢી નાખવાનું, મોઢામાં મૂકવાનું અને આને ખાઈ જવાનો નથી. આ ધ્યાન રાખવાનું છે. અમે તો ફોલેલા તૈયાર જ રાખીએ છીએ. જો આને આ તૈયાર જ રાખવાના, ખીચામાં જ મૂકી રાખવાના, ઈચ્છા થાય એટલે મોઢામાં મૂકી દેવાનો. એટલે તમે જ્યારે પેલા સૂરજમુખીને પમ્પકિનનું બીજનું મુખવાસમાં પતી જાય, ચવામાં પતી જાય, પછી તમારા કચુકો મોઢામાં મૂકી દેવાનો, ફોતરું કાઢીને એને ચાવવાનો નહીં, મમળાવાનો, દાંત નહીં અડાડવાનો, મોઢામાં મૂકીએ નહીં રાખવાનો, એને ફેરવતા રાખવાનો જીભથી. તમે આને ફેરવો એટલે શું થાય, પાણી આવે, પુષ્કળ પાણી આવે, લાળ પુષ્કળ વારે. તો આ કચુકો અને કઠણ હોય એટલે જલ્દી ઓગળે નહીં, એકાદ કલાક તો મોઢામાં ફરે, 1.25 કલાક તો કલાક સુધી ચાલે. તો જો મોટો કચુકો હશે તો કલાક ચાલશે, નાનો હશે તો 1.25 કલાક ચાલશે. તો 1.25 કલાક સુધી તમે મોઢામાં ફેરવતા જો કેટલી લાળ પેદા થાય, કલ્પના કરો. તમે જેટલું ભોજન કર્યું હોય ને એટલી લાળ પાછળથી નવી પહોંચી જાય. તો તમારું પાચન બહુ સારું થાય,
આપણું પાચનતંત્ર ક્લીન રહે અને લાર ઉપયોગી છે. આને ચાવીને ખાઈ જાઉં તો નુકસાન છે. કચુકાને ચાવીને ખાઈ જવાના નથી, એને ખાલી મોઢામાં મમરાઈ અને લાર જ પેદા કરવાની છે. અને એને મોઢામાં મૂકીએ નહીં રાખવાના, એને ફેરવતા રાખવાના, હા, એ કામ કરાવતા રાખવાનું. એને મૂકી નહીં, બેસી નહીં રહેવું જોઈએ પાછું મોઢામાં એક બાજુ. આ ધ્યાન રાખવાનું. તમારે ઘરમાં કામવાળી આવેલી હોય, કચરા પોતાવાળી આવી હોય તો શેઠાણી શું કરે, પાછળ પાછળ ફરે ને? હા, અંદર જઈને બેસી ના રહેવી જોઈએ. આવું ધ્યાન રાખો છો ને તો કામવાળા પાછળ ધ્યાન રાખો છો ને, એટલું આ તમારો કામવાળો છે કચુકો, મોઢામાં પાણી વાળવાવાળો, તો એને બેસાડી નહીં રાખવાનું, એને ફેરવતા રહેવાનું. બરાબર છે? તો કચુકાનો ઉપયોગ આ લાર બનાવવા માટે ઉત્તમ છે. ઘણા લોકો ખજૂરના ઠીલા પણ વાપરે છે, તો તમે એ પણ તમે મૂકી શકો, એનાથી પણ લાર બનાવી શકો. ઘણા લોકો કેરીની ગોટલીઓ રાખતા હોય છે, તો આંબલા કેરી, આપણા આંબાની કેરી, એની ગોટલી હોય છે, એને પણ ઘણા લોકો શેકી અને મીઠાવાળી કરીને એ પણ મુખવાસ તરીકે વાપરતા હોય છે. તો આવી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી મેક્સિમમ લાર મોઢામાં જાય એનું ખાસ ધ્યાન રાખો. તો આ બધી લાર માટેની વસ્તુઓ થઈ. હવે શરીરમાં એક સફાઈની વાતો પતી ગઈ, મોઢાની લાળની વાતો પતી ગઈ. હવે શરીરમાં એક શરીરના કામવાળા જોઈએ અને શરીરમાં રિપેરિંગનો સામાન જોઈએ. તો આ બંને વસ્તુઓ કઈ રીતે આપણે આપી શકીએ? જે લોકો લીલા ઓફિસોમાં કામ કરે છે, સમય નથી લીલા પાંદરા લાવી અને આ બધી વસ્તુઓ બનાવીને ખાવાનો ટાઈમ નથી, તો એવા લોકો માટે રેડીમેડ વસ્તુઓ પણ આવે છે. તો સૌથી ઉત્તમ પાંદરામાં અમે પહેલાં તમને કીધેલું છે, એ છે સરગવાના પાન. તો આ સરગવાના પાનનો પાવડર છે, આ અદ્ભુત છે. આની અંદર જેટલા પોષક તત્વો, સૌથી પહેલો નંબર આવે રજકાના પાન, બીજો નંબર સરગવાના પાન અને ત્રીજો નંબર આવે ઘઉંના જવાર. તો આ સરગવાના પાનની અંદર તમે મોરિંગો લીફ અથવા ડ્રમસ્ટિક લીફ લખજો ગૂગલમાં, એટલે તમને આના પોષક તત્વો કેટલા હોય એ મળી જશે. તો આ જે છે એ તૈયાર પાવડર છે. તમે કોઈ બી ફ્રૂટનો જ્યુસ કાઢ્યો, લીંબુ પાણી કાઢ્યું, તો આનું એક ચમચી અંદર નાખો એક ગ્લાસમાં અને હલાવો અને પી લો. આમાં સ્વાદ હોતો નથી, એકલો તમને ભાવે નહીં, એટલે તમારે કોઈ બીજી વસ્તુ સાથે આને ખાવું પડશે. અથવા છોકરાઓ માટે તમે દાળ શાક બનાવ્યું છે તો દાળમાં નાખી શકો, શાક બની ગયા પછી અંદર નાખી અને છોકરાઓને ખાવા આપી શકો. તમે થેપલા બનાવ્યા હોય તો એમાં આ પાવડર નાખી શકો. અહીંયા ઇન્ડિયામાં જેટલો સરગવાનું પાનનો પાવડરનું પ્રોડક્શન છે ને, એનું 90% એક્સપોર્ટ થાય છે, 10% પણ એ લોકલ વપરાશ નથી. અને જે એક્સપોર્ટર હોય છે, આ અમે લાવીએ છીએ, જે લોકો એક્સપોર્ટ કરતા હોય એમની ક્વોલિટી છે, એ લોકોનું તો કહેવું એવું છે કે આફ્રિકાના દેશોમાં તો જે લોકોને કેન્સર થાય છે ને, એ લોકો તો રોજનો 100-100 ગ્રામ પાવડર ખાઈ જાય છે, રોજ 100 ગ્રામ, અને કેન્સર મટાડી દીધી છે. આવા રિવ્યૂ ત્યાંથી આવેલા છે. આ અદ્ભુત વસ્તુ છે. આમાં ક્લોરોફિલ છે અને પોષક તત્વો એ છે, બંને વસ્તુ પુષ્કળ એમ. બરાબર? તો આ સરગવાનું પાનનો આ પ્યોર પાવડર છે. આ તમને આપણા માર્કેટ, ઓનલાઈન માર્કેટ કરતાં આપણા ત્યાં ઘણો સસ્તો છે. આ 200 ગ્રામ તમને 100 રૂપિયાનો મળશે અહીંયા. બરાબર છે? તો આ કામવાળા અને પોષક તત્વો માટે છે. હવે એકલો સરગવાનો પાન તમને ન ભાવે તો મિક્સ પાંદરાનો પાવડર પણ આપણે બનાવીએ છીએ. આ છે ગ્રીન જ્યુસનો પાવડર. આમાં છે પાલક, ફુદીનો, કોથમીર, મીઠો લીમડો, સરગવાનું પાન અને સ્ટીવિયા, આ બધા પાંદરા મિક્સ છે. એમાં પાલક, ફુદીનો, કોથમીર, મીઠો લીમડો, સરગવો, પછી આમચૂર, સંચર, સ્ટીવિયા અને તીખાશ માટે લીલા મરચાં. તો આ બધી વસ્તુઓ ભેગી કરેલી છે. આમાં ગળ્યું, ખાટું, તીખું બધું છે આમાં. એટલે રેડી ટુ યુઝ. તમારે એક ચમચી એક ગ્લાસમાં નાખવાનું, પહેલાં એક ચમચી પાવડર નાખવાનો, 2-3 ચમચી પાણી રેડીને પહેલાં પેસ્ટ બનાવી દેવાની અને પછી પાણી રેડવાનું અને પછી હલાવવાનું. એટલે આ તમારે તૈયાર ગ્રીન જ્યુસ, તાજા પાંદરા લાવવા, ભેગા કરવા, જ્યુસ કરવો, આ બધું કાઢીને પછી પીવું અઘરું છે. અને જે ઘરડા માણસો હોય એને પેલા જુવાણિયા ઘરના હોય કે જે તમારે પીવું હોય પીવો જાતે બનાવીને. તો જે લોકોને આવી સગવડ નથી, નોકરિયાત લોકો છે, સવારે બનાવીને બપોરે જઈને ઓફિસે પીવો પડે, તો એ લોકોએ આવું નહીં કરવાનું. આ તૈયાર રેડીમેડ પાવડર રાખવાનો, ઓફિસમાં રાખવાનો, તે બપોરના ટાઈમે સીધું એક ગ્લાસ હલાવી, આવા એક ગ્લાસમાં 1 ચમચી, આવા 2 ચમચી પી લો, 2 ગ્લાસ બનાવીને પી લો, એટલે તમારું કામ પૂરું. હા,
તાજા પાંદડા તમને જેટલો બેનિફિટ આલે એટલો આ નહીં આલે, એમાં 20-25% તમને ઉણપ રહેશે, પણ ના મામા કરતાં કાણો મામો સારો. બરાબર છે? તો આ લીલા પાનનો આ રેડી ટુ યુઝનો ઓપ્શન છે. બરાબર છે? તો આમાં બધા જ પ્રકારના પાંદડા મિક્સ કરેલા છે, આ પણ આપણા ત્યાં જાતે બનાવીએ છીએ અને ક્વોલિટી વાઇઝ તમને ટેસ્ટી લાગે છે. તો એક આ ખોરાક અને ન્યુટ્રિશન અને કામવાળા માટે થઈ. અચ્છા, હવે બાળકોને તમે એમ કહો કે આ ગ્રીન પાવડરનો જ્યુસ છે તું પી, તો બાળકો તૈયાર નહીં થાય, જુવાનિયાઓ તૈયાર નહીં થાય, જે બીમાર નથી એ લોકો એગ્રી થશે નહીં. તો એવા લોકો માટે આ સરગવાના પાનની તૈયાર ગોળી આવે, ગરડા લોકો કે જે લોકો આપણી સિસ્ટમ ફોલો નથી કરતા, પણ છતાંય એમને તમને એમ લાગતું હોય કે આ લીલો રંગ એમના શરીરમાં જાય તો એમને ફાયદા થાય, ચોક્કસથી થાય છે, તો આ તૈયાર સરગવાના પાનની ગોળી આવે. હા, 3 ટાઈમ જે લોકો આ સિસ્ટમ નથી કરતા અને એમના શરીરમાં બેનિફિટ લેવો છે, તો સવારે બપોરને સાંજે, સવારમાં 4 નાસ્તો કરે એટલે કહી દેવાનો 4 ગોળી ગળી લો પાણી સાથે, બપોરે ભોજન કરી ઉપર આ 4 ગોળી ગવડાવી દો અને સાંજે 4 ગોળી આપી દો. આ રોજ આ 4 ગોળીઓ 3 ટાઈમ આપી દો એટલે એમના શરીરમાં લીલો રંગ અને લીલો કલરના પોષક તત્વો આ જશે, એમને બહુ બેનિફિટ થાય છે. એટલે આનાથી પણ અડધી સમસ્યાઓનો સમાધાન મળી જાય છે. બરાબર છે? તો સરગવાના પાનની તૈયાર ગોળી પણ મળે છે, આ 100 ગ્રામ ગોળી હોય છે અને 100 રૂપિયાની હોય છે, તો આ પણ તમને અવેલેબલ થાય છે. હવે આ લીલા રંગ શરીરમાં જાય ને આપણું નવું લોહી બનાવે એના માટેની આ બધી પ્રોડક્ટો છે અને પોષક તત્વોવાળા છે. હવે ઘણા લોકોને લીલામાંથી નવું લોહી બનવાની સિસ્ટમ જ કામ ના કરતી હોય શરીરની અંદર, તો હવે એમનો લોહી નવું બનાવવા માટે શું? તો કુદરતે તૈયાર લોહી બનાવી આપ્યું છે. અદ્ભુત. હા, જ્યાં સૂકા પ્રદેશો છે રાજસ્થાનના રણ જેવા, હવે ત્યાં વરસાદ પડે નહીં, લીલોતરી થાય નહીં, હવે ત્યાં જે જંગલમાં રહેતા રણમાં રહેતા જે પ્રાણીઓ હોય શાકાહારી પ્રાણીઓ, એમના શરીરમાં લોહી બનાવવા માટે કંઈક તો જોઈએ. હવે ત્યાં રણમાં થાય છું તો થોડિયા વધારે થાય, કાંટાવાળા થોર જ વધારે હોય, તો ભગવાને એવા લોકો માટે તૈયાર હિમોગ્લોબિનની ચીજ બનાવી આપી અને એ છે ફિંડલા. આ ફિંડલા છે લાલ કલરનું. તમે ફાફડા થોડ જોયા છે કાંટાવાળા, આ પંજા આકારના હોય અને એના ઉપર કાંટા હોય અને એના ઉપર લાલ રંગના ફળ લાગે જેને ફિંડલા કહેવાય. પ્રિકલી પિયર્સ અંગ્રેજીમાં એને પિકલી પિયર્સ કહે છે. એ લાલ કલરના જે ફળ આવે એકદમ લાલ રંગના હોય, એ પણ કાંટાવાળા હોય, એનો આ રસ છે. આ તૈયાર લોહી ડાયરેક્ટ હિમોગ્લોબિન નેચરલ. તમે લીલું ખાઓ અને શરીરમાં જઈને લાલ બને, આ ડાયરેક્ટ લાલ. આપણા સેન્ટર ઉપર એક સેવાભાવી બેન રહેતા હતા, અત્યારે કિરણભાઈ રહે છે, એમના બેન હતા, કઝિન સિસ્ટર હતા. એમને લાઈફમાં કદાપી સારા 7 થી કદાપી હિમોગ્લોબિન વધતું જ નહોતું. આખી જિંદગીમાં 7.5 થી કોઈ દાડો હિમોગ્લોબિન વધેલું જ ના હોય. એ આપણા સેન્ટર ઉપર આવ્યા એક વખત એમને આ બોટલનો પ્રયોગ કર્યો કે ભાઈ કેટલું હિમોગ્લોબિન વધે છે. તો આ એક બોટલ એમને પૂરી કરી અને પછી એમનું બોડી ચેક કરાયું, લોહી ચેક કરાયું, 7.5નું સીધું 10.5 પોઈન્ટ હિમોગ્લોબિન આવી ગયું એક જ બોટલમાં. અદ્ભુત વસ્તુ છે. એટલે જે લોકોને હિમોગ્લોબિન ઓછું છે, નવું લોહી બનતું નથી અને શરીરના રોગો કાઢવા છે અને જલ્દી કાઢવા છે, ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે જે લોકોને, આપણી સિસ્ટમમાં રહેવું છે અને જલ્દી રિઝલ્ટ જોઈએ છે, એ લોકો આ લાલ રંગના હિમોગ્લોબિનનો પ્રયોગ કરે. આ રેડી કુદરતી જ છે. બરાબર છે? એટલે ઘરમાં કોકનું કે ઘરવાળાનું લોહી પીવું એના કરતાં આ પીવું સારું. એટલે ઘરવાળો હેરાને ના થાય ને, તમે જલ્દી સાજા થઈ જાઓ. બરાબર છે? તો આ તૈયાર લોહી પીવાનું રાખજો, તમને જોરદાર અને ઝડપથી રિઝલ્ટ મળશે. હવે માર્કેટમાં તમને ફિંડલાના બોટલ બહુ મળતા હશે, સસ્તા પણ હશે. અમે માર્ક કરેલું છે, જોયેલું છે કે જે માર્કેટમાં ફિંડલાના બોટલો મળે છે એ બધામાં મોટાભાગે 60%થી લઈને 80% સુગરનું પ્રમાણ હોય. ખાલી કલર ગુલાબી હોય ફિંડલાનો થોડો, પણ બાકી 70-80% સુગર એડ કરે ગળપણ માટે, એટલે એ સસ્તા આપે છે. અમે જે આપીએ છીએ એમાં સુગર 0,
કોઈ સુગરનું કન્ટેન્ટ નહીં, પ્યોર ફિનલા હોય અને પ્રિઝર્વેટિવ માટે આમાં સ્ટીવિયા હોય. સ્ટીવિયા એટલે ગળ્યું પણ કરે અને બગાડ ના થવા દે, સેપ્ટિક ના થવા દે. એટલે આ બોટલની અંદર સુગર નથી, સ્ટીવિયા કન્ટેન્ટવાળું છે પ્રિઝર્વેટિવ અને પ્યોર ફિનલા છે. એટલે અમારે ત્યાં આ થોડું કોસ્ટલી છે. આ 750 ml છે અને અરે 500 ml છે આ, અને 500 રૂપિયાનું હોય છે આ, બરાબર છે. તો આ તમે ઉપયોગમાં કરી શકો. 500 નથી પણ આ કેટલું છે, 750 ml છે. 750 ml 500 રૂપિયામાં મળે તમને, બરાબર છે. તો આ લોહી બનાવવા માટે, કુદરતી લોહી બનાવવા માટે આ ખોરાક છે. એટલે તમારે બપોરથી સાંજનું જે ભોજન કરો છો ને એ દરમિયાન આ લેવાનું છે. જે લોકો કેન્સર, કિડનીઓ ખરાબ થઈ ગઈ છે, આવા જે ક્રિટિકલ પેશન્ટો છે એમને ખાસ અમે ભલામણ કરીએ છીએ આ. અને આનો ઉપયોગ રોજ 50-100 ml કરી શકાય રોજ. કોઈ બી ફ્રૂટનો જ્યુસ કાઢો એમાંય નાખી શકો, કોઈ પણ સાથે આ લઈ શકાય, એવું નથી. એકલું પણ લઈ શકાય, કોકના સાથે પણ લઈ શકાય. રોજ 50-100 ml તમે આ લઈ શકો. એટલે આ 750 ml છે તો મેક્સિમમ 15 દિવસમાં અને મિનિમમ તમે 7-8 દિવસમાં પૂરું કરી શકો. આ જેટલું વધારે શરીરમાં જશે એટલું લોહી નવું બનશે અને રિપેરિંગ ફાસ્ટ થશે. તો આ ફિનલાનો ઉપયોગ તમે કરી શકો છો. હવે ત્રિદોષનાશક વસ્તુઓ કે શરીરમાં આવે છે રોગો ક્યાંથી, તો કપ પિત્ત અને વાયુથી. તો આ ત્રિદોષનાશક વસ્તુઓમાં સૌથી પહેલી વસ્તુ જે છે એ હું તમને બતાવીશ, એ છે આ હેલ્ધી અર્ક છે, આપણી જ બ્રાન્ડ છે યોગાહારની. આ છે આદુ, તુલસી અને હળદર, આ ત્રણ વસ્તુઓનો એક્સ્ટ્રેક્ટ છે. તુલસી, આદુ ને હળદર જેની એન્ટીવાયરલ પ્રોપર્ટી હોય એ જ ખાલી આમાંથી કાઢેલી છે અને એના ડ્રોપ બનાવેલા છે. અને આ ડ્રોપ તમારે ખાલી એક ગ્લાસમાં, અડધા ગ્લાસમાં ખાલી 2 ડ્રોપ નાખવાના છે. આના હલાવીને 2 ડ્રોપ નાખવાના છે. આ એટલું બધું તેજ છે કે વર્ષો જૂની, 10-10 વર્ષ જૂની ખાંસી, દવાઓ ખાઈને થાકી ગયેલા લોકો આ 3 દિવસમાં એમને રાહત કરી આપે છે. આ દિવસમાં 2 જ વાર લેવાનું થાય ખાલી પેટે, અડધા ગ્લાસમાં 2 ટપકા, વધારે નહીં લેવાનું. અને જો તમે વધારે લો તો તમને શરીરમાં ગરમી કરી નાખે, ગરમ પડે. આ એટલી અદ્ભુત વસ્તુ છે. આ MRP 150ની હોય છે પણ આપણા ત્યાં સેન્ટર ઉપર 100 રૂપિયામાં આપતા હોઈએ છીએ, બરાબર છે. તો આ અદ્ભુત છે. તમને તુલસીના ડ્રોપ મળશે પણ એ અર્ક હશે, એક્સ્ટ્રેક્ટ નહીં હોય. આ એક્સ્ટ્રેક્ટ છે. એટલે ત્રિદોષનાશક ત્રણેય વસ્તુ છે, કપ, તુલસી, આદુ ને હળદર. તો આ અદ્ભુત વસ્તુ છે, એનો તમે ઉપયોગ કરી શકો. પછી ત્રિદોષનાશક માટે બીજી એક વસ્તુ આવે છે, રસાયણ ચૂર્ણ. ગરો, ગોખરું, આમળા, તુલસી અને અશ્વગંધા, આ 5 વસ્તુઓ ભેગી કરેલી છે. આ પણ ત્રિદોષનાશક તરીકે છે. અને આ રસાયણ ચૂર્ણ તો દુનિયાની બધી ઔષધિઓ બનાવવાવાળી કંપનીઓ બનાવતી જ હોય છે રસાયણ વટી. તો આમાં ગરો અને તુલસી એ ત્રિદોષનાશક કહેવાય. ગોખરું તમારી કિડની સારી કરે, આમળા તમારે બોડી ક્લિન્ઝિંગ કરે અને અશ્વગંધા તમને તાકાત આપે. આ 5 વસ્તુઓનું 5નું અલગ અલગ કામ છે અને તમારા શરીરમાં સ્ટેમિના આવે. એટલે જે લોકો બહુ અશક્ત છે એવા લોકો આનો ઉપયોગ કરે. 4-5 પ્રકારના રોગ છે એ લોકો આનો ઉપયોગ કરે. આને વધારે લાભ લેવો હોય તો આ એકલું તમે પીવા જાઓ ને ચાટ તો કડવું લાગે. એટલે અમે ભલામણ કરીએ છીએ આને કાં તો ગોળ સાથે ચાટો, ગોળનો વગાડી દેવાનો અને આ 1 ચમચી નાખી અને ગોળ સાથે ચાટો, અથવા તમે મધ સાથે ચાટી શકો. આ ચોખ્ખું મધ હોય છે આપણા ત્યાં અવેલેબલ છે, ગેરંટીડ હોય છે, બરાબર છે. તો 1 ચમચી મધ અને 1 ચમચી આ રસાયણ ચૂર્ણ રોજ સવારે ઉઠી અને ચાટી લો, લાડ સાથે ઉતારો. અદ્ભુત. આનો ફાયદો એક જ વાક્યમાં લખેલો હોય કે જે લોકો રસાયણ ચૂર્ણ ચાટે ખાય એના મોઢા ઉપર તેજ આવે. તેજ કેમ આવે કે શરીરના કફ, પિત્ત ને વાયુ બધા એક બાજુથી બહાર નીકળે એટલે ચમક આવવાની ચાલુ થાય મોઢા ઉપર. હા, જોમ, જુસ્સો ને તાકાત બધું દેખાવાનું ચાલુ થાય. તો રસાયણ ચૂર્ણનો ઉપયોગ પણ તમે કરી શકો છો. આ સિવાય તમને
એક ત્રિદોષ નાશકમાં એક ગરોની સ્પેશિયલ ગોળી આવે, લીમડાના ગરાની, ગરોની ગિલોય કહેવાય, આ કડવી હોય છે, જેને વારે વારે શરદી તાવ ને વાયરલ ઇન્ફેક્શન થઈ જતું હોય એવા લોકો માટે, અને ઘરના એવા સભ્યો કે જે માંદા નથી અને એમને માંદા ન પાડવા દેવા હોય, તો આ ગરો અને તુલસી આ બંનેની ગોળીઓ આવે. આ બંને ત્રિદોષ નાશક કહેવાય. તો તમારે આમાં કઈ રીતે ઉપયોગ કરવાનો, કે ઘરના તમામ સભ્યો માટે નિયમ બનાવવાનો કે અઠવાડિયાના રવિવારના દિવસે બધા લોકો બબે ગોળી ગરોની લઈ લે અને બુધવાર કે ગુરુવારે તુલસીની બબે ગોળીઓ ભોજન કરીને લઈ લે. અઠવાડિયામાં બે વાર બબે ગોળી આ બંનેની એક એક તુલસી અને ગરોની લઈ લો, એટલે શરીરમાં કફપિત્ત વાયુ વધે જ નહીં. એટલે જે લોકો માંદા નથી એ લોકો માંદા ન પડે એમના માટે આ પ્રિકોશન માટે આ વસ્તુ ઉપયોગી છે. ગરો અને તુલસીની ગોળીઓ સીધી પાણી સાથે ગળી લેવાની છે, આમાં કશું કરવાનું નથી. પછી જે લોકોને B12ની ઉણપ છે એ લોકો માટે આ કેરીની ગોટલીની ગોળી આવે તૈયાર. અત્યારે આ ઉનાળો ચાલુ થયો છે, કેરીની સિઝન, તો કેરીના ગોટલા ફેંકી ના દેતા, ભેગા કરજો. આ કેરીની ગોટલીમાં સૌથી વધારે B12 નેચરલ રૂપે મળે છે, અને આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી તો આના ઉપર સંશોધન કરેલું છે, એનો તો છાપામાં રિપોર્ટ આવ્યો હતો કે B12 કેરીની ગોટલીમાં જેટલું મળે એટલું બીજા કોઈ સોર્સમાં મળતું નથી. તો આ કેરીની ગોટલી પણ આપણા ત્યાં અવેલેબલ હોય છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો. બીજું છે આ બાવળફળી. જે લોકોના ઢીંચણ બિલકુલ ઘસાઈ ગયા છે, જોઈન્ટ ઢીંચણના, અને સાંધા બદલવા માટે વાત થઈ ગઈ છે, એવા લોકો માટે સાંધાના વચ્ચે ચિકાસ ભરવા માટે તાત્કાલિક ચિકાસ ભરિયાલવાનું કામ આ બાવળ ફરી કરે. કાંટાવાળા બાવળ આવે, દેશી બાવળ, એના ફરીની આ ગોળી છે. તો જે લોકો બિલકુલ ચાલી નથી શકતા એવા લોકો આ બે ટાઈમ ચાર ચાર ગોળી પાણી સાથે ગળી લે, તો આ સાંધાના વચ્ચે ચિકાસ ભરાઈ જાય. ચિકાસ ભરાઈ જાય એટલે એમને દુખાવામાં ચાલવામાં રાહત થઈ જાય. આ રિપેરિંગ કરતો નથી, ખાલી ચિકાસ ભરવાનું કામ કરે છે. રિપેરિંગ કરવા માટે એમને મીઠો લીમડો વાપરવો પડશે. મીઠા લીમડાનું કેલ્શિયમ અને મીઠા લીમડાનો લીલો રંગ જે નવું લોહી બનાવે એ સાંધો રિપેર કરવાનું કામ કરશે. જ્યારે આ બાવળ ફરી છે ચિકાસ ભરવાનું કામ કરશે, એટલે એમને તાત્કાલિક રાહત કરી આપવાનું કામ આ કરે બાવળ ફરી. તો આ બાવળ ફરીનો પણ તમે લાભ લઈ શકો છો. પછી એક ઢીંચણના દુખાવા માટે આ સરગવાના શીંગનો પાવડર પણ એટલો જ ઉપયોગી જણાયો છે. એટલે જે લોકો વધારે ઢીંચણના દુખાવા છે એ લોકો બાવળફળીના સાથે સાથે સરગવાની શીંગનો પાવડર અને સરગવાના પાનનો પાવડર અથવા ગોળી, આ બંને વસ્તુ અને બાવળફળી, ત્રણ, સરગવાની શીંગ, સરગવાનું પાન અને બાવળફળી, આ ત્રણ સાથે લેશે તો એને ઓર વધારે બેનિફિટ મળે છે અને ઝડપથી મળે છે. આવા અમને આના અનુભવો થયેલા છે પેશન્ટોને. આ બધી વસ્તુઓનો સપોર્ટ માટે આપણે ઉપયોગ કરીએ છીએ, એ જે દવા તરીકે આપણે નથી કરતા. આ યાદ રાખવાનું છે. આ એક સપોર્ટ કે તમને વહેલી રાહત થઈ જાય જે તે બીમારીમાંથી, એના માટે અમે આ કહીએ છીએ. પછી આપણા ત્યાં એક આ ચાટ મસાલો આવે છે. તમે પાંદડાનો જ્યુસ કાઢ્યો, ફ્રૂટનો જ્યુસ કાઢ્યો, સલાડ કાપીને ખાઓ છો, ફ્રૂટ્સ કાપીને ખાઓ છો, ફણગાયેલું ખાવ છે, તો એના ઉપર ટેસ્ટ કરવા માટે આ ચાટ મસાલો અદ્ભુત છે. હા, પતંજલિ બ્રાન્ડનો જ છે, એટલે પતંજલિમાં જે ચાટ મસાલો આવે છે એ જ ક્વોલિટી ને એ જ ટાઈપનો છે, એટલે ઉત્તમ હોય છે ક્વોલિટીની અંદર. તો ટેસ્ટી કરવા માટે તમે ચાટ મસાલો વાપરી શકો. પછી આપણા ત્યાં રજકાના બીજ પણ મળે છે. જે ગાયો ભેંસો ખાય છે રજકો, એ રજકાને આ બીજ છે, આનો ઉપયોગ તમે કરો, ફણગાઈને ખાઈ શકાય અથવા ઘઉંના જવાળા ઉગાડો એમ ઉગાડીને ખાઈ શકાય. જેને માટીની વ્યવસ્થા હોય ઉગાડી દે, અને માટીની વ્યવસ્થા ના હોય ફણગાવે મગની જેમ. આના ફણગા લાંબા થવા દેવાના. તમે આજે પલાળો તો બીજા દિવસે ફણગા ફૂટશે, પણ ત્રણ ચાર દિવસે એક વાટકીમાં એક ચમચી પલાળશો ને તો પાંચ દિવસે આખી વાટકી ભરી જાય એટલા લાંબા થઈ જશે. જેટલા ફણગા લાંબા થાય એટલા પોષક તત્વો વધે. અંગ્રેજીમાં આને આલ્ફા આલ્ફા કહેવાય. તમે ગૂગલ ઉપર ચેક કરજો આલ્ફા આલ્ફાના બેનિફિટ. તો આ 200 ગ્રામનું પેકેટ આવે છે 100 રૂપિયાનું, તો આ તમે ઘરે ફણગાઈને ખાઈ શકો. ફણગો ફૂટી ગયા પછી આમાં પાણી રાખવાનું નથી, ખાલી એને દિવસમાં એક બે વાર ધોઈ કાઢવાના ચોખ્ખા પાણી અને પાછા ફ્રીજમાં મૂકી દેવાના, એ લાંબા થતા જશે. જેટલા લાંબા કરીને ખાશો એટલો ફાયદો. એટલે રોજ એક ચમચી તમે આને ફણગાઈને પાંચમા દિવસે ખાઈ જાઓ. અદ્ભુત પોષક તત્વો, આમાં જેટલા પોષક તત્વો છે દુનિયામાં સૌથી વધારે પોષક તત્વો રજકાના પાનમાં હોય છે.
આ યાદ રાખજો, તમે ગૂગલ ઉપર સર્ચ કરજો એટલે ખ્યાલ આવશે. તો આ પોષક તત્વો માટે અદ્ભુત ચીજ છે. તો રજકાના પાનના બીજનો પણ તમે ફણગાઈને ઉપયોગ કરી શકો. અને સૌથી વધારે ઉપયોગી ગળપણની રીતે જે મધ જે લોકો નથી ખાતા જૈન લોકો, તો એમના માટે આ કાકવી આવે છે. શેરડીના રસમાંથી બનાવેલી આ લિક્વિડ છે, શેરડીનો રસ જ માની લો બરાબર. આમાં એ ટાઈપની ટ્રીટમેન્ટ થાય છે કે શેરડીના રસને એ ચોક્કસ ટેમ્પરેચરે જ આને ગરમ કરવામાં આવે અને એની રસી થાય, આપણી ચાસણી બને ને એ ટાઈપની. જો વધારે થઈ જાય તો આ ગઠ્ઠો થઈ જાય, અને જો ઓછું ગરમ રહે તો આ સડી જાય. એટલે આ બનાવવાવાળા કારીગરો બહુ હોશિયાર હોય છે, સ્માર્ટ હોય છે. અને આ રસી કાકવી કહેવાય છે આને અંગ્રેજીમાં. તો આ બનાવે છે શેરડીના રસની. એટલે જે લોકો મધ નથી વાપરતા એ ગળપણ માટે આ પ્યોર, આમાં નો પ્રિઝર્વેટિવ, કોઈ કેમિકલ નહીં, ખાલી શેરડીનો રસ, અને ચોક્કસ લિમિટે એને ગરમ કરેલો હોય એટલે આ બગડી ના જાય એટલા પૂરતો, બરાબર છે. તો આ કાકવી પણ આપણા ત્યાં અવેલેબલ હોય છે. આની MRP 120 હોય છે, પણ આપણા ત્યાં 100 રૂપિયામાં ઉપલબ્ધ હોય છે. અને છેલ્લે રસ, તમારા કોઈ પણ રસ ફ્રૂટના કે પાંદરાના રસ કાઢવા હોય તો આ ગળનું, નાળિયેરનું દૂધ બનાવવું હોય તો આ ગળનાનો ઉપયોગ કરી અને તમે નીચોઈ શકો. આ નાયલોન હોય છે એટલે આમાં ગળનું કચરો બધો રહી જાય અને પ્યોર જ્યુસ નીકળી જાય. એટલે શ્રીફળનું, બદામનું દૂધ બનાવવું હોય, જ્યુસ કાઢવા હોય, ફળ ફ્રૂટના જ્યુસ કાઢવા હોય, તો આના માટે આ ઉત્તમ છે. તમે દબાવીને પ્યોર કાઢી શકો, બરાબર છે. તો આ ગળનું પણ આ લાંબુ ચાલે, વર્ષો ચાલે તમને, અને મજબૂત આવે. તમે કોટનનું કપડું જ્યુસ ગાળવામાં પડશો તો એ સડી જશે, એમાં કન્ટામિનેશન થશે, આમાં કંઈ નહીં થાય, બરાબર. અને આમાં પૂરેપૂરું તમે નીચોઈને કચરામાંથી બધો જ્યુસ કાઢી શકો, ખાલી કચરો જ રહે જે ફેંકી દેવાનો હોય. તો આ દૂધ અને જ્યુસ બનાવવા માટે ગળનું છે ઉત્તમ. બીજી એક પ્રોડક્ટ છે, આ છે સ્ટીવિયા પાવડર છે પાંદરાનો. હવે આ સ્ટીવિયાનો જે પાવડર છે પાંદરાનો, એમાં અમે શું ટ્રીટમેન્ટ કરી છે કે તમે સ્ટીવિયા ખ્યાલ હશે, સ્ટીવિયા એટલે ખાંડ કરતાં, શેરડીના રસ કરતાં 300 ગણું ગળપણ હોય સ્ટીવિયાના પાંદરામાં, અને તુલસી જેવો છોડ થાય અને પાંદરા નાના આવે, પણ એ કેલરી ફ્રી હોય છે, કેલરી ફ્રી. એટલે સ્ટીવિયાનો જે પાવડર તમે પાંદરાનો તમે મોઢામાં મૂકો ને, આમ સહેજ આમ આમ ટચ કરો અને જીભ ઉપર અડાડો ને, તો તમને 1.5 કલાક એની ગળપણ મોઢામાંથી જાય નહીં, એટલો બધો ઘરે હોય, બહુ ગળપણ હોય એની. એટલે જે લોકો ડાયાબિટીસવાળા છે અને એમને ગળ્યું ઓછું ખાવાનું છે, તો આપણી સિસ્ટમમાં શરૂઆતમાં એમને ગળપણ કરવા માટે, સ્વાદ કરવા માટે આ સ્ટીવિયાનો પાવડર આવે છે. પણ આ પાવડરમાં શું પ્રોબ્લેમ શું હોય છે કે તમે માર્કેટમાંથી સ્ટીવિયાનો પાવડર લાવશો અને જીભ ઉપર મૂકશો ને, તો પહેલું ગળ્યું લાગશે અને પાછળથી તમને બિટરનેસ આવશે, થોડી તુરાશ આવશે. અમે આ સ્ટીવિયાના પાવડરમાંથી તુરાશ જે આવે, બિટરનેસ આવે, એ કાઢી નાખ્યું છે. આ તુરાશ કાઢ્યા પછીનું ગળપણ છે. એટલે લીલા રંગનું આ પાનનો પાવડર ખરો, પણ તુરાશ વગરનો, કડવાશ વગરનો, એટલે પ્યોર મીઠાશ જ લાગે. આમાં તમને પાછળ તુરાશ જેવું આવે નહીં, એટલે ટેસ્ટી તમારો રહે. હવે આ તુરાશ કાઢવા માટે અત્યારે માર્કેટમાં અંદર શું છે કે સ્ટીવિયાનો પ્રોસેસ કરી એક્સ્ટ્રેક્શન પ્લાન્ટની અંદર એનો સફેદ, આપણી જે ખાંડ હોય ને એ ટાઈપનો સફેદ પાવડર બનાવે. અને આ સફેદ પાવડર જે નેચરલ સ્ટીવિયાનો હોય છે ને, એ બહુ મોંઘો હોય છે, બહુ મોંઘો હોય છે, બરાબર છે. તો એના જેવો જ સ્વાદ આપે, પણ આમાં ખાલી ગ્રીન કલર હોય, સફેદ નથી, પણ તમને તુરાશ ના આવે. અને એકલા પાંદરા તમે ખાવા જાઓ તો તુરાશ સાથે ના લાગે. તો આ તુરાશ વગરનો ગ્રીન પાવડર સ્ટીવિયાનો છે. આ પણ તમને જોઈતો હશે, એ લોકોને અવેલેબલ છે. અત્યારે અમે ટ્રાયલ માટે બનાવેલા છે અને બહુ સરસ છે, ટેસ્ટ કરીએ છીએ તો તુરાશ પાછળ આવતી નથી. તો જેને જોઈતો હોય એ અમને આનામાં વિશે પૂછી શકે. અને એક ત્રીજી પ્રોડક્ટ અમે નવી ડેવલપ કરેલી છે, એ છે મોરિંગો. એટલે સરગવાના પાનમાંથી કામની ચીજો ખેંચી લેવાની અને એમાં ચિયા સીડ, આ બંનેની કેપ્સ્યુલ બનાવી છે. એટલે શરીરમાં ન્યુટ્રી